सदानन्दं बोधिः स्मितरुचिर्पूर्णेन्दुवदनं प्रफुल्लाम्भोजनमच्छदसदृश शोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराद्ननाम्बुजं पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्री हरिकृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी जय बधाई भक्तों ने यथी जय स्वामीनारायण वाला भक्तों आज लोयाधाम न्यूजर्सी में पीवड़ा घनश्याम महाराज सानिध्य में आपड़ा मोक्षना दाता प्रातस्मरणीय वाला पूज्यपाद गुरुजी एमनी कथावार्ता दरमियान कथावार्ता माथी एमना जे रदगत अमृत वचनों एनो जो ए संकलन थयेलू छे एवी कल्याण कनिका एक ग्रंथनो आजे प्रथम वखत पहली कनिका ने पहली वातनो पारायण शरू लोयाधाम न्यूजर्सी में थई रह्यो छे कई आपड़ा एवं मोटा भाग्य हशे कि आपने आवी एक तक मड़ी कि कल्याण कनिका नो विमोचन पन लोयाधाम न्यूजर्सी में थयु अने गुरुजी ना बर्थडे निमित्ते वडोदरा में पन थयु तो कारण के त्यां उत्सव एक जगह इंडिया में हतो अने आनी कथा आजे आ पाटो सौ पत्योना पहला ज शनिवार आ कल्याण कनिका नी पहली वातो करवा सांभळवानी आपने तक मड़ी ये महाराज ने मोटा नी आपड़ी पर कृपा छे कल्याण कनिका आ शू छे आ कल्याण कनिका नामनो ग्रंथ आपड़ा घरनी अंदर आपड़ा लोयाधाम परिवारना एक एक भक्त पासे होवोज जोईए स्टोर ऊपर थी दरेक भक्तो लई लेजो आ ग्रंथ एटला माटे होवो जोईए दरेक व्यक्ति पासे पण पोतपोतानो पण होवो जोईए कारण के श्रीजी महाराजे कह्युं पोताना इष्टदेवना चरित्रो ज जते दिवसे पोताना संप्रदायने पुष्ट करे एम कोईपण शिष्य वर्ग माटे पोताना सद्गुरुनो जे रदगत अभिप्राय होय एने जेटलो जाणी सके एटलो ए सद्गुरुना रदगत अभिप्रायने जाणीने एनो राजीपो मेळवी शके अने एनो राजीपो जो मळे तो आपणने परमात्मानी प्राप्ति थाय आनी अंदर पूज्य गुरुजीए जे हृदयनी वातो करेली छे एनुं संकलन थयेलू छे ए संकलन करता संतो ए एनी अंदर जेने जेने सहकार आपे एवा संतो भक्तो ए तमामने आपणे ताळियोथी वधावीए जेने आपणने गुरुजीना बर्थडे निमित्ते आवी भेट आपी आ प्रत्यक्षनुं छे मध्यनुं तेरमुं वचनावृत पण एम कहे छे કે શાસ્ત્રમાં તો બધી જ વાત લખી રાખેલી હોય પરંતુ જ્યારે સત્પુરુષ પ્રગટ થાય છે અને એમના મુખેથી જ્યારે વાત સાંભળે છે ત્યારે શાસ્ત્રની વાત સમજાય છે તો એવી વાતો કલ્યાણ કનિકા એની કનિકા એક એની વાત નંબર એક સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે સર્વો બોલો શ્રી ઘનશ્યામ મહારાજને વાલા ભક્તો મહારાજના દર્શનને ખૂબ ખૂબ તાળીઓથી વધાવો મહારાજે કેવા સુંદર ફૂલના વાઘા પહેર્યા છે આજે મહારાજને પોઢાડતા સુધી આવાના આવા દર્શનમાં આપણે રાખવાના છે કે જેનાથી બધાને આજે
કથા વાર્તા પતે ને પછી અહીં બેસીને મહારાજ પાસે કીર્તન ગાઈને મહારાજનું સુખ લેજો. આ પીવડા ઘનશ્યામ મહારાજ આપણને ગુરુજીએ દીધા. આજે જો કલ્યાણ કનિકાની પહેલી વાત પ્રગટ થઈને મહારાજના ફૂલના વાઘા આટલા સુંદર પ્રગટ થયા. એટલે હૃદયની અંદર બે વાત ભેગી થઈ જાય, મૂર્તિ, આ વાતો દ્વારા મૂર્તિમાં જ જોડાવાનું છે. એવી કલ્યાણ કનિકા, એની કનિકા એક સર્વોપરીપણાની વાતો, જે આપણા ગુરુજીના હૃદય સમાન છે, સર્વોપરીતા મહારાજની, જેમના શ્વાસ સમાન છે, જેમના રોમે રોમમાં છે, એવી સર્વોપરીપણાની વાતો કલ્યાણ કનિકાની એક નંબરની વાત, કનિકા એકની. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સર્વોપરી તો એક મારો મહારાજ જ છે, આ મહારાજ સિવાય બીજો કોઈ ભગવાન નથી અને આવા સાધુ કોઈ બ્રહ્માંડમાં નથી. મહારાજને બીજા અવતાર જેવા જાણે તો દ્રોહ કર્યો કહેવાય. જેને પરમાત્માની પાકી નિષ્ઠા હોય તેને મૃત્યુનો ભય ટળી જાય છે. વાત આ કથા વાર્તા દરમિયાન પૂજ્યપાદ ગુરુજીના હૃદયમાંથી નીકળેલી છે. મોટા પુરુષો જે જે શબ્દ બોલતા હોય છે એ શાસ્ત્રના જ હોય છે, ભલે સીધા સાદા હોય. જે વાત સર્વોપરીપણાની છે કે સર્વોપરી તો એક મારો મહારાજ જ છે, આ જે વાત છે, કારણના બીજા વચનોમાં મહારાજે એમ કીધું, આ મહારાજ વિના બીજો કોઈ ભગવાન નથી અને આવા સાધુ બ્રહ્માંડમાં ક્યાંય નથી. સર્વોપરીપણાની વાત અહીં આગળ જે કરેલી છે એના અનુસંધાનમાં ગરડા અંત્યનું 38મું વચનામૃત. મહારાજ કે અમે સાંખ્યાદિક શાસ્ત્રના વિચારે કરીને એમ નિશ્ચય કર્યો છે કે માયાના કાર્યમાંથી ઉત્પન્ન થયા જે આકાર માત્ર તે સર્વે મિથ્યા છે. પછી મહારાજ આગળ વાત કરતાં કરતાં એમ કહે છે કે જે અનંત મુક્તોએ સેવ્યા થકા જે ભગવાન છે, એવા જે સર્વોપરી પુરુષોત્તમ ભગવાન તે જ દયાએ કરીને જીવોના કલ્યાણને અર્થે આ પૃથ્વીને વિશે પ્રગટ થયા થકા સર્વજનના નયન ગોચર વર્તે છે, તમારા ઈષ્ટદેવ છે, તમારી સેવાને અંગીકાર કરે છે. સ્લાઇડ ઉપર તમે વાંચતા જશો તો તમને વચનામૃત રોજ વાંચવાની ટેવ નહીં હોય તો પણ આ શબ્દો તમારા માનસમાં પડે, એટલા માટે જ આ સ્લાઇડ શો બનાવેલો છે. તમારી સેવાને અંગીકાર કરે છે એવા જે પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન તેના સ્વરૂપમાં ને અક્ષરધામને વિશે રહ્યા જે ભગવાન તેના સ્વરૂપમાં કાંઈ પણ ભેદ નથી, એ બે એક જ છે. અને એવા જે આ પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન તે અક્ષરાધિક સર્વના નિયંતા છે, ઈશ્વરના પણ ઈશ્વર છે, સર્વ કારણના પણ કારણ છે, સર્વોપરી વર્તે છે, સર્વ અવતારના અવતારી છે અને તમારે સર્વેને એકાંતિક ભાવે કરીને ઉપાસના કરવા યોગ્ય છે. અને આ ભગવાનના જે પૂર્વે ઘણાક અવતાર થયા તે નમસ્કાર કરવા યોગ્ય અને પૂજવા યોગ્ય છે. ઉપાસના કરવા યોગ્ય તો એક ભગવાન સ્વામિનારાયણ છે, અંત્યનું 38મું વચનામૃત કહે છે. બહુ સરસ એક કથા છે, તમે ક્યારેક સાંભળી હશે કે નહીં પણ સાંભળી હોય. બહુ મોટા એક સંત ઈશ્વરચરણદાસજી સ્વામી વડનગરવાળા આ સત્સંગની અંદર બહુ પ્રસિદ્ધ છે, બહુ સમર્થ સાધુ હતા. 1900ની સાલમાં, સંવત 1900ની સાલમાં એમનું પ્રાગટ્ય હતું. સ્વામીએ પોતાનું જીવન વૃત્તાંત પોતે જ લખેલું છે. વડનગર મંદિરથી આ બુક બહાર પડેલી છે સંવત 2040માં. આ 2073 ચાલે છે એટલે 50, 60, 70, 33 વર્ષ પહેલાં આ બુક બહાર પડેલી છે, જેનું નામ છે ધ્યાન મુદ્રિકા. આચાર્ય શ્રી તેજેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રી એમની આજ્ઞાથી એ વખતે આ બુક બહાર પડેલી છે અને સ્વામી એમાં પોતાનું જીવન વૃત્તાંત લખ્યું. જે આપણને ગુરુજી એમ કહે છે કે સર્વોપરી તો એક મારો મહારાજ જ છે, આનું શું રહસ્ય? શા માટે આ વાત ઉપર આટલું બધું વજન આપવાનું કે સર્વોપરી તો એક મારો મહારાજ છે, આ એકડાને ઘૂંટો? શા માટે આ વાતનું બહુ જ પ્રતિપાદન કરવાનું? એક વખત સાંભળે શું આ વાત હા ન પડી જાય? આ વાત એટલી અઘરી છે કે જ્યારે આપણા દેશકાળ સારા હોય, આપણી ઉપર કોઈ ઉપાધિ ન હોય, ત્યારે તો આપણને હા પડી જાય કે સર્વોપરી તો એક મારો મહારાજ છે. પણ દેશકાળનું વિપરીતપણું થાય
આપણું ધાર્યું કાંઈ ન થાય, આપણે ધાર્યું એનાથી ભગવાન કાંઈક બીજું કરે. અને ત્યારે મહારાજમાં વિશ્વાસ રહ્યો કે સર્વોપરી તો એક મારો મહારાજ છે. હું ઘણી વખત કહું છું, તમારી પરીક્ષા સંપત્તિ અને વિપત્તિમાં છે. તમને કેટલું મહારાજનો નિશ્ચય છે એ તમારી ગૃહસ્થાશ્રમની પરીક્ષા સંપત્તિ અને વિપત્તિ. તમારી ઉપર સંપત્તિ એટલી બધી મળે, એટલી બધી મળે, તો પણ તમે ભગવાનમાંથી પાછા પડવાના ચાન્સીસ છે. અને વિપત્તિઓનો વરસાદ થાય. તમે મંદિરે આવો છો, અહીં આ સભામાં બેઠેલા કેટલા ભક્તો એવા છે જે મંદિરમાં હોય અને એના ઘરે ચોરી થઈ છે. આ સભામાં બેઠેલા એવા કેટલા ભક્તો છે જે મંદિરમાં હોય અને એના બેઝમેન્ટો ખલાસ થઈ ગયા છે પાણી ભરાઈને. મંદિરમાં સેવા કરે છે રાત ને દિવસ નિષ્કામ ભાવે, જેને એક પણ વસ્તુ મંદિરની જોતી નથી, એક પ્રસાદનો ટુકડો પણ મંદિરનો જોતો નથી. મંદિરની માટે રાત ને દિવસ ઠાકોરજી માટે ઘસાવું, સંતો માટે ઘસાવું, આટલી નિષ્ઠાથી વર્તવાવાળા ભક્તોને અનેકા અનેક ઉપાધિઓ આવેલી છે. રાત્રે અહીંથી સેવા કરીને મોડા જતા હોય અને ગાડી પણ એક્સિડન્ટ થયો હોય ને અથડાઈ હોય એવું પણ થયું છે. અરે ત્યાં સુધી થયું છે, અમારા અક્ષર નિવાસી મામા ભગવાનને સાધુની સેવા કરતાં કરતાં ધામમાં પહોંચ્યા, ત્યાં સુધીની ઘટનાઓ ઘટી છે. પણ તોય તમારી પરીક્ષા એવી બાબતોમાં જ છે. કેટલા ભગવાનને તમે જાણ્યા છે, કેટલા સાધુને જાણ્યા છે, એ પરીક્ષા વિપત્તિમાં થાય. ધનના ઢગલા થાય ત્યારે થાય અને વિપત્તિમાં વિશેષ થાય. અને અમારી પરીક્ષા સ્તુતિ અને નિંદામાં થાય. અમારી બહુ સ્તુતિ થવા લાગે તો પણ એમ લાગે કે ભગવાન કરતાં આપણે કંઈક નથી થઈ ગયા ને, અને નિંદા થવા લાગે. જે સમાજ આપણને ફૂલનો હાર પહેરાવે એ જ પથરા નાખે. જે વ્યક્તિ સ્તુતિ કરતો હોય એ જ લોયાના 17માં વચનાવૃત પ્રમાણે નિંદા કરવા માંડે, તો પણ એમ જ રહે, મારા મહારાજના કર્યા વિના પાંદડું પણ હલતું નથી, ત્યારે અમે ભગવાનને જાણ્યા કહેવાય. આ અમારી ને તમારી પરીક્ષાનું લેવલ છે. મધ્ય પ્રકરણનું 60મું વચનાવૃત, નિયમ નિશ્ચય ને પક્ષનું, સોરી મધ્યનું 61મું વચનાવૃત, નિયમ નિશ્ચય ને પક્ષનું, એની અંદર પણ શ્રીજી મહારાજે ત્યાગીને ગ્રહસ્થની પરીક્ષાનું ત્યાં પ્રમાણ બતાવ્યું છે કે આવું થાય. ત્યાગી હોય, દેશ વિદેશમાં જાય, કણક કામિનીનો યોગ થાય, જેવો ગયો હોય એવો પાછો આવે, કહેતા જેવો હોય એવો ને એવો રહે, એ પાકો ત્યાગી છે. ગ્રહસ્થને પણ જ્યારે વિપત્તિ આવી પડે અને ત્યારે ડગે નહીં, ત્યારે સાચો હરિભગત છે, પાકો હરિભગત છે. ઈશ્વર ચરણદાસજી સ્વામીએ પોતાનું જીવન લખ્યું છે. અમદાવાદ દેશમાં આ બુક બહુ પ્રખ્યાત થયેલી છે. અમદાવાદ દેશના આચાર્ય મરાશ્રીની આજ્ઞાથી જે તે સમયે છપાયેલી છે. આ સર્વોપરી તો એક મારો મહારાજ છે. અંત્યના 38માં મહારાજ એમ કહે છે કે તમારે સર્વેને ઉપાસના કરવા યોગ્ય એક આ તમને મળ્યું એ જ સ્વરૂપ છે, એ જ સ્વરૂપ છે. એટલું નહીં, અંત્યનું 16મું એક વાક્ય વાંચીને પછી હું તમને ઈશ્વર ચરણદાસજી સ્વામીનું જીવન વૃત્તાંત સંભળાવું. અંત્યનું 16મું પતિવ્રતાની ટેકનું, જેને પોતાના ઈષ્ટદેવ જે ભગવાન તેને વિશે પતિવ્રતાના જેવી દ્રઢ ભક્તિ હોય ને તે ગમે તેવા બીજા ગુણવાનને દેખે પણ તેને વિશે હેત થાય નહીં, જેમ હનુમાનજી શ્રી રઘુનાથજીના ભક્ત છે તે રામા અવતાર પછી બીજા કેટલાક ભગવાનના અવતાર થયા છે પણ હનુમાનજીને રામચંદ્રજીને વિશે જ પતિવ્રતાના જેવી ભક્તિ રહી છે. પ્રેમાનંદ સ્વામીએ હનુમાનજીની આરતી લખી, પ્રતિષ્ઠા ગોપાળાન સ્વામીએ કરી, પણ પ્રેમાનંદ સ્વામીએ આરતી લખી રામચરણ રતિદાયક શરણાગત ત્રાતા. હનુમાનજી બેઠા સારંગપુરમાં ગોપાળાન સ્વામીની આજ્ઞાથી, પણ પ્રેમાનંદ સ્વામી આરતી લખી ત્યાં લખવામાં આવ્યું રામચરણ રતિદાયક, જેને રામના ચરણમાં જ પ્રીતિ છે. શરણાગત ત્રાતા, શરણાગતના દુઃખને દૂર કરવાવાળા પ્રેમાનંદ કહે હનુમંત વાંછિત ફળદાતા. પ્રેમાનંદ સ્વામી કે હનુમાનજી છે વાંછિત ફળદાતા, જે ઈચ્છો એ ફળના આપવાવાળા છે, પણ લખવું શું પડ્યું? રામચરણ રતિદાયક. જ્યારે હનુમાનજીએ શ્રીજી મહારાજની સેવા કરી છે વનમાં ફળ ફૂલ લાવીને, ત્યારે પણ એમ વિચાર કરીને કર્યું. શાસ્ત્રો એમ કહે છે હનુમાનજીએ એવું જોયું કે આ મારા રામ છે. પતિવ્રતાની ટેક મોક્ષના માર્ગમાં બહુ અગત્યની છે, નહીં તો મોટા સંતો અને શ્રીજી મહારાજ આટલું વજન ના આપે. જો
તે માટે હનુમાનજીને રામચંદ્રજીને વિશે જ પતિવ્રતાના જેવી ભક્તિ રહી છે. વિશે જ શ્રીજી મહારાજે જ લગાડ્યો. ગુરુજી જેમ કહે છે ને કે સર્વોપરી તો એક મારો મહારાજ જ છે. જ ક્યારે લગાડવો પડે? પાકો સિક્કો લગાડવા. અને એવી રીતે ભગવાનના ભક્તની ટેક હોય તેની પતિવ્રતાના જેવી ભક્તિ કહેવાય. અને જેનું અંગ એવું ન હોય, પોતાના ઈષ્ટદેવ જેવા બીજાને જાણે એવું જેનું અંગ ન હોય તેની વ્યભિચારીની જેવી ભક્તિ કહેવાય. માટે જાણી જોઈને પોતાનું નાક કપાય એવી ભક્તિ ન કરવી. કોઈ સ્ત્રી હોય પતિવ્રતા, એવું કે મારે જ મારો પતિ હરખો અને એ હાઇટમાં જેટલો છે એટલો જ આ હાઇટમાં છે, એ જેટલું એની એ જેવો દેખાય છે એવો જ આ દેખાય છે. ટ્વિન્સ હોય કોઈ બે ભાઈઓ, આ તો બધું ઓલાનું સેમ હોય તો કે આ મારો પતિ એવા જ આ મારા છે, તો એ પતિવ્રતા કહેવાય? ના કહેવાય. એમ કોઈ ગમે એટલો ઐશ્વર્યશાળી હોય, કોઈ ગમે એટલો પ્રભાવશાળી હોય, કોઈ ગમે એટલા મોટા અવતારો પૃથ્વી પર થયા હોય, થવાના પણ હોય, પરંતુ પોતાને જે મળ્યું સ્વરૂપ એને જો બીજા જેવા જાણે, વિચારે, સંકલ્પ પણ કરે, એટલે એનું નાક કપાઈ ગયું, પતિવ્રતાની ભક્તિ એની ગઈ. શ્રીજી મહારાજ કે જાણી જોઈને પોતાનું નાક કપાય એવી ભક્તિ ન કરવી. ભગવાનના ભક્તને તો સમજી વિચારીને પતિવ્રતાના જેવી ભક્તિ દ્રઢ કરવી. કહેતા હનુમાનજીને રામચંદ્રજી મળ્યા તો હનુમાનજીને રામમાં પ્રીતિ હોય, આપણને ભગવાન સ્વામિનારાયણ મળ્યા તો આપણને હનુમાનજી મહારાજ જેવી પ્રીતિ આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણમાં હોવી જોઈએ. હનુમાનજીને કોઈ એમ કે તમે કૃષ્ણનું ભજન કરો તો હનુમાનજી કે ના, હું રામનું ભજન કરીશ. તમે એને એમ કહો આ કૃષ્ણનું સ્વરૂપ છે તો એ કે એ મારા રામ છે એમ હું સમજું છું. એમ આપણને જે કોઈ જગ્યાએ દ્રષ્ટિ કરીએ, આપણે શિવાલય આદિકને પણ વંદન કરવાનું, શ્રીજી મહારાજની શિક્ષાપત્રીની આજ્ઞા છે. તો શિવાલય આદિક, શિવજી આદિકને તો બ્રહ્માંડના ખાલી પટેલો કીધા છે, તો એને વંદન કેવી રીતે થશે? એને વંદન કરતાં એક જ સંકલ્પ, એમાં જે શક્તિ રહેલી છે મારા મહારાજની છે. જ્યાં જ્યાં જે જે સ્ત્રોત દેખાય છે બધો મહારાજનો છે. આપણે રામચંદ્રજીની જે બોલીએ છીએ, ભગવાન શ્રીકૃષ્ણના ઉત્સવો જન્માષ્ટમી આદિ કરીએ છીએ, શ્રીકૃષ્ણ ભગવાનની પણ જય બોલીએ છીએ, ગણપતિ દાદાની જે બોલીએ છીએ, ગણેશ ચોથના લાડવા ધરાવીએ છીએ, હનુમાનજીની પણ આપણે પૂજા કરીએ છીએ, આરતી કરીએ છીએ, નરનારાયણ દેવાદિકના ઉત્સવો કરીએ છીએ, લક્ષ્મણ દેવાદિકના ઉત્સવો ઉજવીએ છીએ, બધું જ કરવાનું છે. પણ સમજવાનું છે એટલું, આ બધામાં મારા મહારાજનું આપેલું છે, પણ મારા મહારાજ આ બધાયથી નોખા છે. એ જે સમજવું એને દ્રઢ પતિવ્રતાની ટેક કહેવાય. કોઈ ભગવાનના એક ઓવર જઈએ એ ખોટું, કે ભગવાન સ્વામિનારાયણને સર્વોપરી કહીને બધાય દેવી દેવતાઓ અવતારો બધાનો છેદ ઉડાડી દે, એ પણ ખોટું છે. શ્રીજી મહારાજનો એ મત નથી, શ્રીજી મહારાજનો એ મત નથી. શ્રીજી મહારાજ તો રિસ્પેક્ટ ઓલ, ફોલો વન, હેટ નન. રિસ્પેક્ટ ઓલ, બધાને રિસ્પેક્ટ આપો. કોઈ ક્રિશ્ચન છે તો એના ક્રાઇસ્ટને માને, પણ આપણને જ્યારે એ કોઈ ચમત્કાર કે અમારા ક્રાઇસ્ટે આવો ચમત્કાર કર્યો ને આવું થર્યું, આપણને એક જ સંકલ્પ થાય, જેમાં જે આવ્યું છે મારા મહારાજ થકી આવ્યું છે. પ્રથમનું 27મું જ્યાં જ્યાં આશ્ચર્ય છે મને મળે એવા મહારાજથી છે, આટલું થવું જોઈએ. એને પતિવ્રતાની ટેક કહેવાય. હવે વડનગરવાળા ઈશ્વર ચરણદાસજી સ્વામીનું જીવન વાંચું છું, સાંભળજો. સ્વામીએ પોતે લખેલું છે. ઈશ્વર ચરણદાસજી સ્વામીનું જીવન, સદગુરુ સ્વામી ઈશ્વર ચરણદાસજીનું જીવન ચરિત્ર ભરતખંડમાં સ્વામિનારાયણ ભગવાન સ્વ ઈચ્છાથી પોતે પધારીને અનંત જીવોને પોતાના ધામમાં લઈ જવાનો દ્રઢ સંકલ્પ છે, તેથી અનંત મુક્તોને સાથે સાથે લાવે છે અને તે મુક્તો આ ભારત ભૂમિમાં પધારીને પૂર્વની વાત માયાના આવરણથી ભૂલી જવાય છે તો મહારાજ પોતે દર્શન દઈને પૂર્વનું જ્ઞાન પ્રગટ કરી બતાવે છે. કોઈ મુક્તો આ પૃથ્વી પર આવ્યા હોય, મનુષ્ય શરીરના કારણે કોઈ પૂર્વનું જ્ઞાન ભૂલી ગયા, તો મહારાજ પ્રગટ થઈને એને પાછા જ્ઞાન કરાવે, તું કોણ છો ઓળખાવે. ગોપાળન સ્વામીને પૂછ્યું ને કાર્યનીમાં કે આપણે અક્ષરધામમાંથી શા માટે આવ્યા છે, એમ મહારાજ જ્ઞાન કરાવે. એવા મુક્તોને પોતાના મહિમા જણાવવા માટે, આપના કલ્યાણ માટે આપના સમીપમાં મોકલ્યા છે. અક્ષરધામમાંથી મુક્તો મહારાજ અહીં શા માટે મોકલે છે? આપણા કલ્યાણને અર્થે આપણા સમીપમાં મોકલ્યા છે. તે હાલ વડનગર મુકામે સદગુરુ મહાનુભાવાનંદ સ્વામીના શિષ્ય શ્રી રંગદાસજી અને તેમના શિષ્ય ઈશ્વર ચરણદાસજી પ્રગટ બિરાજે છે. તેમને સંવત 1950ની સાલમાં આ દેહને મંદવાડ થયો
તે સમયમાં સ્વામિનારાયણ ભગવાન પૂર્વના 5 જન્મના સંસ્કારની વાત જણાવતા હતા. મહારાજે સ્વામીને પાછલા 5 જન્મોની વાત સંવત 1950માં કહેતા આજથી 123 વર્ષ પૂર્વે, આજથી 123 વર્ષ પહેલાં સ્વામી જ્યારે બીમાર પડ્યા હતા ત્યારે સ્વામીને મહારાજે છેલ્લા 5 જન્મની વાત કહી, એ વાત અહીં લખેલી છે. તે પોતાના સ્વરૂપના દર્શને અભયદાન આપીને અંતરધ્યાન થતા હતા. તે પછી સ્વામીનું શરીર સારું થયું. તે ઘણા સંતો અને હરિભક્તોના આગ્રહથી સ્વામીએ પોતાના પૂર્વની વાત જણાવીને લખાવી તે પ્રમાણે લખ્યું છે. હવે સ્વામી લખે છે, ઈશ્વરચરણદાસજી સ્વામી, હું પ્રથમ આદિમાં ગોલોકધામનો મુક્ત હતો. આ જે સ્વામી છે, સ્વામિનારાયણ સંપ્રદાયમાં સાધુ થયા હતા, એ પહેલાં ગોલોકધામના મુક્ત હતા જ. મારે શ્રીકૃષ્ણ ભગવાનની ઉપાસના હતી. ભગવાન શ્રીકૃષ્ણને ભજે એ કોને પામે? ગોલોકને પામે. ભગવાન નરનારાયણને ભજે એ કોને પામે? બદ્રિકા આશ્રમને પામે. જે વાસુદેવ નારાયણને ભજે એ કોને પામે? શ્વેતદીપને પામે. જે લક્ષ્મીનારાયણને ભજે એ કોને પામે? વૈકુંઠને પામે. જેની જે ઉપાસના, જે ભગવાન શિવને ભજે એ કૈલાસને જ પામે. જેને ઉપાસના, જેની ઉપાસના છે એ એ જે જગ્યાએ છે ત્યાં જ આપણે જઈએ. ઉપાસનાનો અર્થ જ થાય ઉપાસન, નજીકનું આસન. જેની નજીક આપણે બેસવું છે, એની જે ભક્તિ, એમાં જે વિશ્વાસ, એમાં જે સર્વ કરતાપણું માનવું, એનો જે નિશ્ચય, એનું નામ જ ઉપાસના છે. જેની નજીક બેસવું છે, અને જેની નજીક બેસવું હોય ને એ ભૂલાય નહીં. અમેરિકા આવવાનું હોય, ફાઇલ 15 વર્ષ પહેલાં મૂકેલી હોય તો 15 વર્ષમાં ઉપાસના ભૂલાય છે? 2000ની સાલમાં ફાઇલ મૂકી હોય ને 2015માં ખુલવાની હોય તો 2000ની સાલથી 2015 સુધી ભજન કોનું થાય? 2 દિવસ ના થાય ને કોઈ હામો મળ્યો નથી અને તરત જ વાત કરીએ કે આમ તો બીજું કંઈ મારે હવે જાજુ કંઈ કરવાની જરૂર નથી, હવે 15 વર્ષ જ બાકી છે. કેટલા? ખાલી કેટલા? 15 વર્ષ. 15 વર્ષમાં તો કેટલા ઉગલી જાય છે, પણ આને આ છે 15 વર્ષ જ બાકી. ભાઈ દર વર્ષે હવે 14 જ રહ્યા, હવે 14 વર્ષનો વનવાસ છે. 13, 12, 10 અને 2015 આવે ને 6 મહિના બાકી હોય ને તો પૃથ્વી પર પગ ના હોય, ખબર ન હોય કે અહીંયા આવીને શું કરવાનું છે. અહીંયા આવે પછી થાય કે આના કરતાં ન્યા બધું વેચી દીધું એ ભૂલ થઈ ગઈ, એના કરતાં ન્યા બધું હતું એ સારું હતું. ઉપાસના એનું નામ છે કે જે આપણને વધુમાં વધુ યાદ આવે. જે વસ્તુની આપણને ઉપાસના છે એ આપણને યાદ. સ્ત્રીની ઉપાસના છે, સ્ત્રી યાદ આવશે. પુરુષની ઉપાસના છે, સ્ત્રીને પુરુષ યાદ આવશે. છોકરાની ઉપાસના છે, છોકરો યાદ આવે. ઉપાસના તો બહુ સૂક્ષ્મ છે. મહારાજને સર્વોપરી કહી દેવા એટલાથી ઉપાસના પતી નથી જતી. એ તો સ્થૂળ ભાવે વાચ્યાર્થ ઉપાસના છે. વાણીમાં આપણે બોલ્યા કે સ્વામિનારાયણ સર્વોપરી છે, પણ આપણા જીવમાં જ્યારે એવું થઈ જાય કે આનાથી મોટું કે આનાથી પર કોઈ તત્વ જ નથી, એટલે એ ક્યારેય ભૂલાય જ નહીં. એની કિંમત સમજાય એટલે ભૂલાય નહીં. એની કિંમત જેટલી નથી સમજાની એટલા એ ભૂલાય છે. આપણને સારામાં સારી ડીશ મળે ને ભાવતું મળી જાય, સમોસા ને ગુલાબજાંબુ ને પીઝા ને મળી જાય, તોય ભૂલી જઈએ, તોય ભૂલી જઈએ. ખાવાની અંદર રસ આવી જાય. ઉપાસના તો જ ગઈ, પણ ઉપાસના તો એવી વાત છે, હરિવર હિરલો હૃદયની અંદર જડીને રાખ્યો હોય. કંઈ પણ, કોઈ પણ વિષયની પ્રાપ્તિ થાય, કોઈ પણ ક્રિયા કરે, એક જ સંકલ્પ થાય, મારા મહારાજ જેવું કાંઈ નથી. આટલું સરસ આ ભોજન છે પણ મારા મહારાજ જેવું નથી. આટલું સરસ આ બધું જોવાનું છે જગતનું પણ મારા મહારાજ જેવું નથી. મારા મહારાજ તો મારા મહારાજ. આવો જે સંકલ્પનો તાર સોંસરો ચાલ્યો જાય, જેમ માળાના મણકામાં દોરો ચાલ્યો જાય, એમ વિચારમાં સતત ચાલ્યું જાય. રૂપિયા બહુ મળે, બહુ મળે, બહુ મોટો બંગલો થાય, 5 એકરની જમીનમાં બંગલો થઈ જાય આપણો, અને 10 ગાડીઓ સારામાં સારી મર્સિડીઝ ને એનાથી મોંઘી મોંઘી આવે. અમને એક ભાઈ અહીં ગુરુજીને બેહાડવા લઈને આવ્યા હતા, $2,00,000ની ગાડી. ગુરુજીને કંઈ વચલી સીટ પર બેહવું પડે, આ અહીં આગળ મુખ્ય સીટ વચલી કહેવાય. એ $2,00,000ની ગાડી લઈને આવ્યા હતા. મને નામે નથી આવડતું, આપણે બેહવું નહીં, ફેરવવી નહીં, કોઈ આપણે ફેરવવાનું નથી, શું કરવા એનું નામ જાણવું. પણ એવી મોટી ગાડીઓ હોય ને, એવી 10 ગાડીઓ પડી હોય ને, 5 એકરનો બંગલો ને 5 એકરની જમીન હોય ને,
તો પણ એમ થાય આ બધું જ છે મારા મહારાજ જેવું નથી, એને ઉપાસના કહેવાય. ઉપાસના એટલી બધી સૂક્ષ્મ છે. ઉપાસના એ ફક્ત બોલવાનો વિષય નથી, ઉપાસના એ લઢી લઢીને હૃદયમાં ઉતારવાનો વિષય છે. ફક્ત બોલી જઈએ, ફક્ત સાંભળી લઈએ એમ સર્વોપરિતા દ્રઢ ના થાય. સર્વોપરિતા દ્રઢ થાય એટલે મહારાજ છૂટે જ નહીં. ઈશ્વર ચરણદાસજી સ્વામી લખે છે, હું ગોલોકધામનો મુક્ત હતો, શ્રીકૃષ્ણ ભગવાનની ઉપાસના હતી, ચિદાકાશ ધામમાં રહેવાનું હતું, 35 બ્રહ્માંડનું રાજ્ય સોંપેલું, તે 1126 વૈરાટ નારાયણ થઈ ગયા ત્યારનું સોંપેલું છે. કેટલા બ્રહ્માંડના રાજ્ય કરતા હતા? 35. એક બ્રહ્માંડમાં 14 માળ હોય, એક બ્રહ્માંડમાં 14 માળ હોય, આપણે આ 7મા માળ ઉપર બેઠા બેઠા આખી પૃથ્વી છે ને એ બ્રહ્માંડમાં 7મો પાર્ટ છે. આની ઉપર 6 પાર્ટ છે, આની નીચે બીજા 7 પાર્ટ છે. આ 7મા માળ ઉપર આપણો આ ફ્લેટ છે, પૃથ્વીરૂપી ફ્લેટ 7મા માળે છે. આની ઉપર બીજા 6 ફ્લેટ છે, ત્યાં તો આપણે પહોંચતા નથી, અને નીચે બીજા 7 ફ્લેટ છે. આનાથી ઉપર તો બહુ સરસ સુવિધાઓ છે, બધી જોરદાર, ત્યાં ગાડી નહીં, ત્યાં તો પ્લેનો છે બધું. તમારે સોનાનું, સોનાના જ બંગલા ને સોનાના જ હિંડોળા, કોઈને જોબ કરવાની જ નહીં, બહુ લેર છે ત્યાં ઉપર. જનલોક તપલોક ખરેખર, હા, પણ આ તો મહારાજે કીધું કે એ તો મોક્ષ ધર્મની અંદર નરક તુલ્ય કીધા છે, એટલે આપણે એનો વિચાર કરાય નહીં. નહીં તો ખરેખર જો મજા લેવી હોય ને, અને જો ધામમાં ના જ જવું હોય, અને જો ખરેખર મજા લેવી હોય તો ઉપર જવું જોઈએ. હજુ 6 લોકમાં આમ બાયા થઈને, અને મહારાજ કરે છે એવું જ ને, ધામમાં લેવા આવે ત્યારે મહારાજ શું કરે કે બહુ પાકો હોય ને તો મહારાજ અરચી માર્ગે કરીને લઈ જાય. તમે વચનામાં શબ્દ વાંચ્યો હશે, અરચી માર્ગે કરીને ભગવાનના ધામમાં જાય. પ્રથમનું પહેલું, પ્રથમનું 12મું, અને અરે પ્રથમનું પહેલું વચન આવતું અરચી માર્ગે કરીને. હવે અરચી માર્ગ શું? એ અરચી માર્ગ એટલે આ બધા લોક છે ને વારા ફરતી દેખાડતા દેખાડતા મહારાજ લઈ જાય. હવે આપણને એ લોક જો મહારાજ બતાવે, અને એમાંય મહારાજ હેઠા ઉતારે વિમાનમાંથી, અને એમાં ઇન્દ્રદેવ ને બધા દેવતાઓ આવે સામયુ લઈને આપણું સ્વાગત કરવાને, આપણી પૂજા કરે ને અર્ચન કરે ને વંદન કરે ને મહારાજને, કે મહારાજ તમારા બહુ મોટા ભગત છે, થોડી કથા વાર્તા કરવા રાખી દો અહીં. ભગતને તો ગલગલિયા થવા લાગે કે રહેવા જેવું તો ખરું, સારું આવું તો કાંઈ મળ્યું જ નહોતું. મહારાજ કે ભગત રહેવું છે? ભગત કે મહારાજ તમારી આજ્ઞા હોય તો. મહારાજ કે તારી ઈચ્છા હોય એટલે મારી આજ્ઞા જોઈ, હું તો ચિંતામણી જેવો છું. તે ચિંત્યું ને એટલે માર તન દેવું, જા તે મૂકીને જતા રહે. એટલે સુરાબાપુએ બહુ સારું કીધું, મહારાજ જ્યારે આવો ને ત્યારે કાળો પાટો લઈને આવજો, એકદમ બ્લેક, અને આંખે પાટો બાંધીને ઉપાડજો. એક અરચી માર્ગ કાંઈ બતાવતા નહીં, સીધું ધામ આવે ને ત્યારે પાટો ખોલજો, અને ખરેખર આપણે હલવાઈ જઈએ. અહીંયા આગળ એક આટલી એમ, જે ડીશને જમીને રાત્રે જમીએ, એ જે સવારમાં વિષ્ટા થવાની છે, એ હજારો વખત આપણે જોયું છે, તો પણ ડીશ આવે ને આપણે ભગવાનને ભૂલી જતા હોઈએ, તો દેવતાઓના ભોગ આપણે જોઈએ ને કંઈ રહીએ હાથમાં? જેને આપણે કેટલા વર્ષો, આપણા 50, 60, 40, 35 જે વર્ષ થયા હોય એટલા વર્ષોથી જોઈએ છે, અત્યાર સુધી ખાધેલું એકેય વસ્તુ સારી રહી નહીં, બધી જ ગંધવાળી થઈ ગઈ થઈ ગઈ, તો પણ હજુ આપણને સારું ખાવાનું આવે તો ભગવાન ભૂલાઈ જાય? ઓહો, હજુ ભગવાન ભૂલાઈ જાય છે આટલા વર્ષોના અનુભવ પછી? તો પછી દેવતાઓનો વૈભવ મહારાજ બતાવે, ઈશ્વરોના વૈભવ મહારાજ બતાવે, આપણી ઉપાસના તો ક્યાંય ઉડી જાય, બાષ્પીભવન થઈ જાય. એટલે મહારાજને કહેવું, મહારાજ કોઈ માર્ગ બતાવો, અરચી માર્ગ જે માર્ગે લઈ જવો ત્યાં લઈ જજો, પણ ડેસ્ટિનેશન આવ્યા વિના બારી ખોલતા જ નહીં, બંધ જ રાખજો. ઠેક ડેસ્ટિનેશન મહારાજ અક્ષરધામનું આવી જાય ત્યારે, અને આપણે તો એટલો ફાયદો છે ને, ગુરુજી આરે હશે ને એટલે આપણે ગુરુજીને કહી રાખ્યું હોય ને, કે ગુરુજીને ખબર જ હોય કે આમ મારો દીકરો કેવો છે. મહારાજ બારી ખોલે તો એ કે મહારાજ ખોલશો નહીં, મારાને ઠેક પુગાડવાનો છે. મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી જેવા દયાળુ મોટા પુરુષો હશે આપણા વિમાનમાં, ચિંતા ના કરતા, એવા મોટાના પ્રતાપે જ જવાય. નહીં તો જો ભગવાન અરે એકલા જઈએ ને તો 100% હલવાઈ જઈએ, 100%. જો ગોલોકધામના મુક્ત હતા, 35 બ્રહ્માંડનું રાજ્ય હતું, 1126 વૈરાટ નારાયણ, વિરાટ નારાયણની આયુષ્ય તમને ખાલી સ્મૃતિ કરાવી દઉં, યાદ રહે તો ભલે, ના રહે તો વાંધો નહીં. આપણા
આઠ અબજ ને 64 કરોડ વર્ષ, કેટલા બોલો તો? 8 અબજ ને 64 કરોડ વર્ષ, એટલે 8.64 બિલિયન થાય ને, બિલિયન જ થાય ને, બિલિયન યર. ત્યારે વિરાટ નારાયણનો એક દિવસ થાય, એવા 30 દિવસનો એક મહિનો, એવા 12 મહિનાનું એક વર્ષ, એવા 100 વર્ષનું વિરાટ નારાયણનું આયુષ્ય હોય. એક વિરાટ નારાયણ ઇક્વલ ટુ 8.64 બિલિયન યર્સ, એને ક્રોસ 30, એને ક્રોસ 12, એને ક્રોસ 100, ઘેર જઈને ગણી લેજો. આટલું ખાલી એક વિરાટનું આયુષ્ય થયું, એવા 1126 વિરાટ નારાયણનું આયુષ્ય થયું છે ત્યાં સુધી આ સ્વામી પાસે ગોલોકધામમાં 35 બ્રહ્માંડનું રાજ્ય હતું. 14 માંડનું એક બ્રહ્માંડ, એવા 35 બ્રહ્માંડો 14 માંડના એ ધારે કરી શકે ને, પ્રેસિડેન્ટ હતા 35 બ્રહ્માંડના. બ્રહ્મા વિષ્ણુ શિવ જે હતા ને એ આ સ્વામીને પૂછીને કરે બધું, એવા એટલા મોટા મુક્ત હતા. હવે એ શ્રી કૃષ્ણ ભગવાન આ પૃથ્વી ઉપર પધાર્યા હતા ગોલોકધામમાંથી, તેમને 1,01,61,080 પુત્રો હતા, તે ભેળો મેં પણ અવતાર લીધો, સ્વામી લખે છે. અને શ્રીકૃષ્ણ ભગવાનની સાથે પાછો ગોલોકમાં ગયો. પછી મેં સાંભળ્યું કે બદ્રિકા આશ્રમમાં નરનારાયણ દેવને તેમના મુક્ત ઋષિ મુનિઓ તેમને દુર્વાસા ઋષિનો સત્કાર નહીં કરવાથી ઋષિનો શાપ થયો હતો. તે શાપને શ્રી નરનારાયણ દેવ પોતાની સ્વેચ્છાથી ગ્રહણ કરતા હતા અને નરનારાયણ દેવ મહારાજની ઈચ્છાથી ગયા અને સ્વામિનારાયણ ભગવાનની સ્તુતિ કરીને પોતાના શાપનું નિવેદન કરવા લાગ્યા. એ વાત સાંભળીને સ્વામિનારાયણ ભગવાન પોતાની સ્વ ઈચ્છાથી શ્રી નરનારાયણ દેવને કહેતા હતા કે આ બ્રહ્માંડની અર્ધી આવરદા થઈ છે, તેથી તમારા થયેલા શાપને અમો સ્વીકાર કરીને આ ભારતખંડમાં પૂર્વ દિશામાં 56 પૂર્ણ વિશે ધર્મને ભક્તિ થકી હું મનુષ્ય દેહ ધારણ કરીશ, મારા મુક્તોને મારી સાથે આવવાની આજ્ઞા કરીશ. તે વાત સાંભળી મારે આ પૃથ્વી ઉપર અવતાર કરવાની પ્રબળ ઈચ્છા પ્રગટ થઈ. હતા ક્યાં? ગોલોકમાં. પણ ન્યા સમાચાર સાંભળ્યા કે નરનારાયણ દેવને શાપ ગ્રહણ કર્યો છે અને જવાના છે અક્ષરધામના અધિપતિ પૃથ્વી ઉપર, એટલે સ્વામીને ગોલોકધામમાં એમ થયું કે આનાથી પર જે અક્ષરધામ છે એના અધિપતિ જો પૃથ્વી પર આવતા હોય તો મારે પૃથ્વી ઉપર જવું છે. ગોલોકમાં સમાચાર મળ્યા, ન્યાય પત્રિકાઓ પહોંચી ગઈ કે ભાઈ જેને અક્ષરધામમાં જવું હોય તો વિઝા અત્યારે કોન્સ્યુલેટ પૃથ્વી પર ખુલે છે, અક્ષરધામના મહામુક્તો આવશે, એનો સમાગમ કરશો, હરખી ઉપાસના કરશો, વિઝાનો સિક્કો વાગશે તો ફૂકશો, અને જો હરખું નહીં કરો તો પાછું આ ધામ તો છે જ, ગોલોક તો છે જ. જો હરખો ગોપાળન સ્વામી, મુક્તાનંદ સ્વામી જેવા મોટા મહામુક્તો ધામમાંથી આવ્યા હોય એના સિક્કા મરાવી દેશો તો પહોંચી જશો, નહીં તો ગોલોક તો છે જ. ઇન્દ્રના લોકમાંથી આવ્યો હોય તો પાછો ઇન્દ્રના લોકમાં તો જતો જ રહે, બ્રહ્માના લોકમાંથી આવ્યો હોય ત્યાં જતો જ રહે. પણ જો કોઈને અક્ષરધામમાં પૂગવું હોય તો અત્યારે સમય છે, એટલે સ્વામીએ ગોલોકમાં સંકલ્પ કર્યો. તમે વિચારો, 35 બ્રહ્માંડોની બધી જ પ્રજા, 35 બ્રહ્માંડોના બધા જ દેવતા, 35 બ્રહ્માંડોના બધા જ ઈશ્વરો, એ જેની જેને સ્તુતિ કરે, 1126 વૈરાટ નારાયણના આયુષ્ય જેટલું તો સત્તા ભોગવી, છતાં પણ જેની મુમુક્ષુતા જાગતી રહી કે મારે હજુ શ્રેષ્ઠ પ્રાપ્તિ કરવી છે, એ કેવડા મોટા કહેવાય, એની મુમુક્ષુતા કેવી કહેવાય. બાકી આપણને તો થોડી સત્તા મળી હોય તો ભૂલી જઈએ, કાંઈ નહીં ભગવાન હવે ના મળશે, હાલશે. સત્તા મળતી હોય તો ભગવાને જાય, ભગવાનના ભક્તો હોય ને. આ તો આપણા આપણા પરિવારો ને આપણા મંદિરોમાં સારું છે કે આ ટ્રસ્ટી ને આ બધી માથાકૂટો નથી, નહીં તો તમારે જ્યાં જોવો ને ત્યાં તમારે જેને તમારે કોઈને સત્સંગમાંથી પાછો પાડવો છે એને સત્તા આપી દેવાની. સત્તા આપો એટલે પાછો આપો આપ જ પડે, જેને પાડવો હોય સત્તા આપો, જો એની સ્થિતિ ના હોય એટલે પાછો જ પડે. સત્તા એ સેવા છે, પરંતુ જીવ એવી સ્થિતિવાળો ન હોય એટલે સત્તાને એવું જ માની બેસે કે હું જ સર્વ કરતા હતા છું, હું જ સર્વ કરતા હતા છું. એવું નથી, જે લીડર છે ને એ તો સર્વનો સેવક છે. બધાને કેવી રીતે ચલાવવા, કોઈને માનો રસોડામાં મુખ્ય કર્યા, કોઈને બીજી સેવામાં મુખ્ય કર્યા, એ જેમાં મુખ્ય કર્યા એ મુખ્ય એની સત્તા નથી, મુખ્ય એની મુખ્ય સેવા છે કે બીજા 10ને કેવી રીતે સાથે રાખીને કામ કરાવી શકે
એ અગત્યનું છે. પણ આટલી મોટી સત્તા બ્રહ્માંડોની છોડીને સંકલ્પ કર્યો કે મારે ક્યાં જવું છે, અક્ષરધામમાં, એટલે પૃથ્વી પર અવતાર ધારણ કરો. બીજો અવતાર સિદ્ધપુર ગામમાં તીર્થસ્થાનકમાં કપિલ મુનિએ પોતાની માતા દેવહૂતિને જ્ઞાન કર્યું, તેને પવિત્ર સ્થાન સમજી બ્રાહ્મણના કુળમાં જન્મ લીધો. સ્વેચ્છાથી મુક્ત હોય ને એ બધા સ્વેચ્છાથી આ પૃથ્વી પર આવતા હોય. એ જે પરિવારને ચૂઝ કરે ને એ પણ બહુ પોતાની સ્વેચ્છાથી કરે કે મારે આ જ દંપતીના ઘેર પ્રગટ થવું છે. મુક્ત આટલા સમર્થ હોય છે, ભગવાન જેટલા સમર્થ હોય. અને જ્યારે દેહને છોડવો હોય ને ત્યારે પણ સંકલ્પ કરે કે બસ મારું બધું જ કાર્ય અહીં પૂર્ણ થયું છે, હવેથી આગલું કાર્ય મહારાજ તમારી ઈચ્છાથી આગળના અનુયાયીઓ વહન કરશે, હવે મારે બસ તમને પામવું છે, એટલો સંકલ્પ કરે. એટલે સાપ જેમ કાંચડી ઉતારે એમ દેહ મૂકીને જતા રહે. આ મોટાનું આ પ્રકારનું ચરિત્ર હોય છે. અહીં આવવું પણ સ્વતંત્ર છે, પાછું જવું પણ સ્વતંત્ર છે મોટા પુરુષોનું. એટલે તમે મોટા પુરુષોના જીવનનો અભ્યાસ કરશો અથવા તો મોટા સાધુઓની કથાઓ સાંભળશો તો એમાં તમને બહુ જણાશે. ગુણાતીતાનંદ સ્વામી કે 25 વર્ષથી આ આયુષ્ય વિના દેહ રહ્યો છે, તે વાતો સારું રહ્યો છે, તે આયુષ્ય વિના તરી દેહ રહેતો હશે? આયુષ્ય તો જન્મ કુંડળીમાં સ્વામી કે લખ્યું જ નથી. સ્વામી કે 25 વર્ષથી આ દેહ આયુષ્ય વિના રહ્યો છે તે સા સારું? તો આ જૂનાગઢના સોરઠ પ્રદેશના હરિભક્તો મહારાજને બરાબર સુખ દેવાનું નહીં. જો મહારાજ અમને ન રાખે તો મહારાજને પાછું આ ભક્તોને સુખ દેવા આવવું પડે, એટલે મહારાજે મને રાખ્યો છે. મોટાની વાતો તો જો. હમણાં જોગી સ્વામી ધામમાં ગયા, રાજકોટ ગુરુકુલ. પૂજ્ય જોગી સ્વામી કેટલા વર્ષોથી સ્વામી ચરિત્ર કરે, દેહ છોડવો છે, દેહ છોડવો છે, દેહ છોડો, પાછા બે જણ જઈને પ્રાર્થના કરે, પાછો દેહ રાખે 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 રાખે, આખરે મોટી ઉંમર પછી સ્વામીએ દેહ છોડ્યો. હમણાં જ પૂજ્ય ધ્યાની સ્વામી ધામમાં ગયા, પેલા ડોક્ટરોએ કહી દીધેલું કે હવે સ્વામીની અવસ્થા આવી છે. સ્વામી નહીં રે, વરતાલનો સદગુરુ સ્મૃતિ મહોત્સવ 2 આપણો હતો, ગુરુજીએ કીધેલું કે સ્વામી તમારે આવવાનું છે, તો કે હું ઉત્સવમાં પહોંચી જઈશ. 2 દિવસ પહેલાં તો સ્વામીની તબિયત એટલી બધી બગડી અને ઉંમર 92 યર્સ હતા, એટલે સ્વામીની ઉંમર એટલી બધી, એટલે હવે તો સ્વામી તો ધામમાં જવાની તૈયારી કરે એવું હતું. સવારમાં 3 વાગ્યા ને એકદમ બધું હાર્ટબીટને બધું જ ટ્રબલમાં, પણ સ્વામીને સવારના 3 વાગ્યા સીધા બેઠા થઈ ગયા, બધું કાઢીને કે પેલા ડૉક્ટરો બધા એ સેવામાં, ડૉક્ટરોને કે મારે જવાનું છે વરતાલ. અરે પણ સ્વામી તમારી તબિયત, મારે બસ વરતાલ, હવે અઠવાડિયા પછી આપણી દવા ચાલુ થશે પાછી. કેટલા અઠવાડિયા પછી? મોટાનું બધું બહુ જુદું હોય. તમને પણ, તમને મને એવા જ મોટા મળ્યા છે, પણ સમય આવશે ને ત્યારે બધી વાત બહાર કાઢીશું કે ક્યારે કેવું થાય. એનો સમય પાકવાની જરૂર હોય, જેમ પાકે એમ સારું થાય, એની સુગંધ સારી આવે ને ટેસ્ટ સારો લાગે. સમય થતાં પહેલાં કેરીને કાપી નાખો, ખાટી લાગે. એવા જ મોટા મળ્યા છે, રતિવા પણ ફેર નથી. એ જે દિવસે આમ પુસ્તકના પાના ફેરવશું ને અને જે દિવસે કરવાનું વાંચવાડા આમ બધું વાંચીશું ને ત્યારે આપણને, અને આપણી નજર સામે બનેલી ઘટનાઓ જ હશે, બીજી ક્યાંય આપણી નજરની સામે બનેલી હશે, આપણને ત્યારે સ્મૃતિ આવશે કે હા મેં જોયું હતું, અનુભવ્યું હતું, પણ ત્યાર નહોતું સમજાયું, આ જ સમજાયું. એવું તો કેટલું થશે, કેટલું થશે. કારણ કે આ જીવ છે ને પરોક્ષને ભજતો આવ્યો છે, પરોક્ષને, પ્રત્યક્ષને ભજતા વાર લાગે. તોય આપણા પરિવારની સમજણ ઘણી મજબૂત છે, છતાં પણ કેરી પાકવા દેવી છે, થોડી પાકશે પછી કરશું. મોટા પુરુષો સ્વતંત્ર રીતે આવે છે, સ્વતંત્ર રીતે જાય છે. સ્વતંત્રતા પરમાત્મા જે, એ ફક્ત પરતંત્ર એક જ જગ્યાએ છે. કઈ જગ્યાએ? પરમાત્મા પાસે. આનાથી મોટો કોઈ નથી, ગમે એવા મોટા હોય. ગોપાળાનંદ સ્વામી હોય, મુક્તાનંદ સ્વામી હોય, આ પછીના અત્યારે મોટા સદગુરુઓ થઈ ગયા એ હોય, આજે પણ કોઈ હોય, એનાથી મોટા કોઈ નથી. એ જો ધારે કે મારે આ નથી કરવા દેવું, તો ગોપાળાનંદ સ્વામી પણ મરેલાને બેઠો ન કરી શકે, જો શ્રીજી મહારાજે ધારેલું હોય તો. પણ ભગવાન એવા છે કે પોતાની રાણીની કિંમત રહેવા દે. એટલે ઘણી વખત એવું થાય, પોતે પાછા રહે ને રાણીને ઉપસાવે, એટલે તો કેટલાય જીવોના કલ્યાણ કરે. કારણ કે રાણીને કામ એવું સોંપ્યું છે, અધમનું કલ્યાણ કરવાનું કામ સાધુને સોંપ્યું છે. એટલે મહારાજ કે મારી એક સ્ટેપ પાછું જ રહેવું પડે, તો ચોખ્ખાને જ ઉપાડે, ગંદાને ઉપાડતા નથી. એટલે સાધુની સામર્થ્ય રાખી, લેવા આવ્યા હોય કોકને, કોકને લઈ જાય સાધુના કહેવાથી આવું બને છે.
એ બધુંય એનું વાત્સલ્યતા છે, પણ માલિક તો એક જ છે, ઐશ્વર્ય અને પ્રભાવશાળી એક જ છે, જેની પાસે જે જે પ્રભાવ છે, જેની પાસે જે જે તાકાત છે એ કેવળ મહારાજની દીધેલી જ છે. પૂર્વે હોય, આજે વર્તમાન કાળે હોય, ભવિષ્યમાં હશે, બધું જ મહારાજનું દીધેલું છે. એને જેના દ્વારા જેટલું કાર્ય કરાવવું છે એટલું એ પોતે એમાં રહીને કરે છે. બીજા થકી તે કાય ન થાય, થાલો ફૂલ્યો ફોગટ ફૂલાય. ગોપાળન સ્વામી આવું કરતા ને તોય મરેલાને બેઠા કરતા, વરસાદ ના પડતો હોય તો વરસાદ પાડતા, તોય સ્વામીને બધાએ કીધું સ્વામી તમારાથી થયું, તો સ્વામીએ શું કીધું? બીજા થકી કાંઈ ન થાય. અરે ભાઈ, મારાથી શું થાય? આ તો સહજાનંદથી થાય છે. આજે ગુરુજી જેવા મોટા પુરુષથી આટલા બધા આપણા જેવા મમુક્ષુઓ ભગવાન ભજે છે, આટલા બધા સંપ્રદાયના કાર્યો થાય છે, પણ વાત વાતમાં દોરો શું આવે? મારા મહારાજને મારા ગુરુજીની કૃપાથી થાય છે, મારાથી તો શેકેલો પાપડી ના ભાગે, મને તો કોઈ વાસણ ઉટકવા પણ ન રાખે. એ શું છે? એ દ્રઢ ઉપાસના છે. એને ભૂલાતું નથી કે પરમાત્મા એ જ સર્વ કરતા છે. અને આપણને શું થાય? થોડુંક કંઈક મહારાજ આપણા દ્વારા કરે, મહારાજ આપણા મરીને થોડુંક કરી આપે ને, તરત આપણને એમ થઈ જાય કે હોવ તો શેખ મિયાની દાઢી જેવું થાય. પછી ભગવાનને દાઢી ખેંચવી પડે કે ભલા મારી દીધેલી છે, મારી દીધેલી છે. બીજા અવતાર સિદ્ધપુરમાં થયો સ્વામીનો, બ્રાહ્મણ કુળમાં થયો, પવિત્ર સ્થાનને પવિત્ર માતા પિતાને ત્યાં જન્મ લીધો, ભાગવત પુરાણને વેદને ભણ્યા, શાસ્ત્રોનો બહુ અભ્યાસ કર્યો, સાધુ થયા, ત્યાગાશ્રમ પાળ્યો. પણ પછી થયું શું? હાથીની સવારી કરીને ઘણા દેશોમાં ફરી ફરીને ઘણા માણસોને ઉપદેશ કર્યો. ગોલોકના મુક્ત હોય જેવા તેવા તો હોય ને, સીધો હાથી મળે આ પૃથ્વી પર, પ્રભાવશાળી હોય મુક્ત તો, ગમે તે ધામમાંથી કૈલાસમાંથી આવ્યો ને ભગવાન શિવનો તોય પ્રભાવશાળી હોય. અરે ઇન્દ્રલોકમાંથી એક દેવતા આવ્યો હોય ને આ પૃથ્વી ઉપર તો એ પ્રભાવશાળી હોય, મનુષ્ય કરતાં તો પ્રભાવશાળી જ હોય, પ્રભાવશાળી જ હોય. આ ઇન્દ્રાદિક દેવતાઓ બધા ચમત્કારી જ છે ને, ગમે ત્યારે વાદળ લાવી દે ને, ગમે ત્યારે વરસાદ કરી દે ને, ગમે ત્યારે કરી દે, ચમત્કાર છે બધા, સહજ હોય. હવે એવો દેવતા આ પૃથ્વી પર મનુષ્ય આકારે આવ્યો હોય તો સામાન્ય મનુષ્ય કરતાં એમાં સામર્થ્ય બહુ હોય, બહુ જ હોય. એ બધું કરી શકે, દીકરાઓ દઈ શકે, વરસાદ વરસાવી શકે, બધું કરી શકે. પણ એનાથી ફાયદો શું? આ લોકમાંથી જન્મને મૃત્યુના ચક્કરમાંથી ન છોડાવે, બાકીના હજારો ને કરોડો ચમત્કારો હોય એ કોઈ ચમત્કાર નથી. સાચો ચમત્કાર તો એ છે જે જન્મ મરણના ચક્કરમાંથી છોડાવે અને ભગવાન સ્વામિનારાયણની સર્વોપરી ઉપાસના કરાવીને એની મૂર્તિમાં જોડી દે, અને આપણે ભાગ્યશાળી છે કે એવો ચમત્કાર બતાવે ને એવો ચમત્કાર આપણા ઉપર કરેલા મોટા પુરુષ ગુરુજી રૂપે આજ આપણને મળ્યા છે, મળ્યા છે. આપણને એમાંથી બહાર કાઢી નાખ્યા, દોરા ધાગા બીજું બધું અંધશ્રદ્ધાઓ એમાંથી બહાર કાઢી નાખ્યા. એક મહારાજની નિષ્ઠા આપણા હૃદયમાં રહે, એ શું આપણી આપણી મૂડી છે, આપણે ઉત્પાદન કર્યું છે, આપણને સમજાઈ ગયું? ના, કૃપાનું છે, કૃપાનું છે. નથી વાલા ભક્તો નીકળતું આપણી પર તો બહુ મોટી કૃપા, મહારાજ સિવાય આપણને બીજું પ્રધાન નથી થતું ને, બહુ મોટી કૃપા છે. નહીં તો ન રહે પ્રતિથી. અમે જાણીએ છીએ આપણા ગ્રહસ્થાશ્રમના ભક્તોને કેટલી વખત કેટલી જાતની વિકટ પરિસ્થિતિઓ આવે છે, પણ એમાં કેટલી વખત અમને પણ એનો વિચાર કરીએ ત્યારે આંખમાંથી આંસુડા ભગવાન આગળ એકલા પડી જતા હોય, સંતોને પણ અને હૃદય દ્રવી જતું હોય કે આ કેટલી નિષ્ઠા કહેવાય. આવી પરિસ્થિતિમાં એને પુરુષોત્તમમાંથી રંચ માત્ર ભાવ ઘટતો નથી, સાધુમાંથી રંચ માત્ર ભાવ ઘટતો નથી. એ ભગવાનની મોટાની બહુ મોટી દયા કહેવાય. સાચો ચમત્કાર જ એ છે. આ લોક ગૌણ થઈ જાય, ભગવાન પ્રધાન થઈ જાય, ભગવાનનું ધામ પ્રધાન થઈ જાય, ભગવાનના સંતોને મુક્તો પ્રધાન થઈ જાય, વ્યવહાર ગૌણ થઈ જાય, એ જ સાચો ચમત્કાર છે. જો હાથી ઉપર સ્વામી ફર્યા, ફરતા ફરતા સિરોહી રાજ્યમાં ગયા, સિરોહીના રાજાએ અમારો ઘણો સત્કાર કર્યો. આવી ગયું બંધન. શું મળ્યું? સત્કાર, માન ને મોટપ મળે એટલે ભગવાન ભૂલાય. આવ્યા હતા શાની માટે? સ્વામિનારાયણ ભગવાનની ઉપાસના પાકી કરવા. અહીં આવીને હાથીની સવારીઓ પર બેસીને ભૂલી ગયા તે અમને રાજ્યમાં હેત થયું, અને તે જ રાજ્યમાં ક્ષણભંગુર દેહનો ત્યાગ થઈ ગયો. વિચારો તો ખરા, 35 બ્રહ્માંડનું સંચાલન કરવાવાળો મુક્ત પુરુષ ભગવાન સ્વામિનારાયણની ઉપાસના કરવા પૃથ્વી પર પ્રગટ થાય એવા પુરુષને
આ પૃથ્વીના એક રાજાનું એક નાનું રાજ્ય જોઈને અંદર મોહ પામી ગયા, એની માન મોટા પણ મળી તો અને સુઈ મળી ગયું, કારણ કે ઓલું જ્ઞાન ઢંકાઈ ગયું હતું, શા માટે આવ્યા હતા એ ભૂલાઈ ગયું હતું. અહીં આગળ ગમે એવા મોટા મુક્ત આવે ને પૃથ્વી પર, પણ ભગવાન પછી પડદો પાડી દે, એને રહેવા ના દે, બાકી રહેવા દે તો શું થાય. ગુરુજી કહેતા હતા ને, પછી તો ડટ્ટન શું પટ્ટન કરી નાખે, કોક જો હામો પડ્યો કે કોઈએ જો નિંદા કરી, જો સ્તુતિ કરી ત્યાં સુધી વાંધો નહીં, પણ જો કોઈએ નિંદા કરી તો હાથમાં અંજલી લઈને જા તે રહી 80 કે 83 તો પૂરું થઈ જાય, કલ્યાણ કોકનું થાય જ નહીં. એટલે ભગવાને મોટા મોટા હતા ને બધાની ફેનો કાઢી નાખી, કાંઈ નથી રાખ છીએ, શું થાય ભાઈ, શેકેલો પાપડ એ ના પચે. આ મહારાજે મોટા મોટાને અહીં આવે ને ત્યારે જ્ઞાનનો પડદો એનો ઢાંકી દે, પૂર્વનું જે જ્ઞાન હોય ને એને ઢાંકી દે. ત્રીજો અવતાર, હવે બે જન્મ તો પૂરા થઈ ગયા, હવે ત્રીજો અવતાર સાંભળજો, મહારાજ મળવા કેટલા દુર્લભ છે. ત્રીજો અવતાર સિરોહી રાજ્યમાં જન્મ આવ્યો, કારણ કે સિરોહી રાજ્યમાં બંધન થયું હતું. અને એક બહુ મોટો ચમત્કાર છે, કોઈનું મૃત્યુ અમેરિકામાં થયું હોય પણ અમેરિકામાં એને એવું યાદ આવે કે ઇન્ડિયામાં મારા આ ગામનું મારું ખેતર છે 5 વીઘાનું, એનું શું થશે, તો મરે અહીં પણ સીધો પ્રગટ ક્યાં થાય, ઇન્ડિયાના ખેતરમાં. આ ચમત્કાર છે મોટો ખરેખર. જે અંતે યામતિ સાગતિ, અંતકાળે જે ચિંતન હોય ત્યાં પ્રગટ થાય. માની લો કે કોઈ સ્નેહી કોકનો ઇન્ડિયામાં છે અને એ વ્યક્તિ અહીંયા આગળ મૃત્યુને પામ્યો તો 0.5 સેકન્ડ પછી એનો અહીં દેહ પડ્યો, એ વ્યક્તિ ન્યાજ દેખાય અહીં ના હોય. આત્માની ગતિ તો પ્રકાશ કરતાં સ્પીડવાળી છે, મનની ગતિ કેવી છે, અહીં તમે બેઠા છો પણ હું અત્યારે ઇન્ડિયાનું ઘર બોલ્યો ને ઇન્ડિયાનું ગામ બોલ્યો ને તો તમારામાં કેટલાયને સંકલ્પ ઇન્ડિયાનું ગામ દેખાવા લાગ્યું. બોલો, હું તો તમને કથા દ્રષ્ટાંત તરીકે આપતો હતો, પણ તમારામાંથી કેટલાયને ઇન્ડિયાના ગામના પાદરો ને બધું દેખાવા લાગ્યું, ખેતરો દેખાવા લાગ્યા. એ મન કેટલું સ્પીડવાળું છે. એ આત્મા છે ને, એ જ્યારે અંતકાળ હોય ત્યારે જે સ્મૃતિ કરે ન્યાજ પૂગે. એટલે જ અત્યારથી ટેવ પાડવી, એક મહારાજ, એક મહારાજના સંતો, એક મહારાજના ભક્તો સિવાય અંતકાળે કાંઈ સાંભળે જ નહીં, એવી ટેવ પાડવી. એવી ટેવ પાડેલી હોય તો કામ થઈ જાય. કોક મામા જેવા ભાગ્યશાળી હોય કે જેની ઉપર મહારાજે ડાયરેક્ટ દયા કરી હોય, કે જેને અંતકાળે જ વચનામૃતનું પારાયણ મળી રહે, બાકી તો અમને સંકલ્પ નથી કે અમને મળશે કે નહીં, વચનામૃતનું પારાયણ મળવું, સાધુની વાત મળવી, અંતકાળે તૈયાર છો, આ જગતમાં પ્રીતિ નથી અત્યારે, મહારાજ આવે તો તૈયાર છો, આવો પ્રશ્ન પૂછવાનું મળવું, એનો જવાબ ટાઈમે દેવાનું મળવું, એ તો ભગવાનની કૃપા હોય તો થાય, નહીં તો ના થાય. એટલો બધો યોગ તો ના આપે. એ જે યોગ મેં જે અનુભવ્યો છે ને, મને એમ લાગે કે આટલો યોગ તો ભગવાનની બહુ જ કૃપા હોય, ખબર નહીં ભગવાન સ્વયં નક્કી કરે કે મારે આવું કરવું છે, આખો પ્લાન ઘડે તો જ થાય, બાકી કેવી રીતે થાય શક્ય જ નથી. પણ અંતકાળ હોય ત્યારે એક ભગવાનનું ચિંતન રહે, એક ભગવાનના સાધુનું ચિંતન રહે, અથવા ભગવાનના ભગતનું ચિંતન રહે, આવી સ્થિતિ આપણે કરવાની છે. અંતકાળે બીજું યાદ ન આવે. લંડનમાં અમે ગયા, 3 જણ બીમાર હતા, ગુરુજી સાથે અમે સંતો ગયા. એક એક ભાઈ ત્યાં ગયા ને, તો એને કેન્સર હતું, હવે જવાની તૈયારીમાં, પણ ખાટલાની અંદર સૂતા હતા, તે દિવાલ ઉપર બધા 25 ફોટા લગાડેલા. કોના 25 ફોટા? નાના નાના છોકરા અને કંઈક બહેનો અને ભાઈઓ અને બધાય, તે આમ દીવાલ એનાથી હલાય નહીં, કાંઈ નહીં, બસ આમ પડ્યા હતા. તે આમ આંખ ખોલે ને, આંખ ખુલ્લી નામ જોયા કરે, ઓલું જ જોયા કરે, એ 25ને જોવે. ભગવાનનું મંદિર આ બાજુ હતું, એ લગભગ 5-6 ફૂટ દૂર હતું. હવે એનું માથું આમ પડ્યું રહે, આમ જ જોવે. એટલે ભાઈ ગુરુજીએ કીધું, ભાઈ ભગવાન એને દેખાય એવું કરો ને, તો કે આ બાજુ મંદિર મૂક્યું છે પણ એમનું માથું જ આમ રહે છે ને, એમને કીધું કે આ દિવાલ પર આ મૂકી રાખો. ગુરુજી કે એક ભાઈ ભગવાનનું મૂકી દો ને તો ભગવાન દેખાય. હવે અંધકાળે 25ના મોઢા જોવે, દેહ છૂટે, એ 25ને વળગે કે ના વળગે, વળગે કે ના વળગે કહો. એટલે ભલા થઈને જેને પોતાને કોઈને વળગાડવા ના હોય ને, એને અંધકાળ આવે ને ત્યારે ભગવાનનો પિક્ચર મૂકી દેવું, મોટા સાધુનું પિક્ચર મૂકી દેવું, ભગવાનના ભક્તોના દર્શન થાય એવું મૂકવું, પરિવારજનોનું ના મૂકવું. કારણ કે પરિવારજનો છે ને, એમાં દેહની છે ને સર્પાળ છે, દેહના સંબંધની સર્પની લાડ છે. દૂધ ગમે એટલું સરસ હોય પણ જો અંદર સર્પની લાડ પડે તો
ઝેર થઈ જાય. અમને ત્યાગીને શું કીધું મહારાજે અંતેના 19માં, કે તમારા દેહનો સંબંધી હોય અને એ સત્સંગી હોય તો પણ એનો ગુણ કેમ ન લેવો? જો એનો ગુણ લે તો બીજા સત્સંગી કરતાં એ સત્સંગીનું મહાત્મ્ય વધી જાય અને એ દૂધમાં સર્પની લાળ સમાન કહેવાય. કારણ કે એક તો સત્સંગી અને પાછો સંબંધી, બે ભેગું થાય એટલે દસ ગણું થઈ જાય. થોરિયાના ઝાડ જેવું છે શ્રીજી મહારાજે કીધું. એટલા માટે અંતકાળ જ્યારે કોઈનો આવે ત્યારે ભગવાનના દર્શન થાય, મોટા પુરુષના દર્શન થાય એવું જ રાખવું. એની આજુબાજુમાં ધૂન વગાડવી, ભક્ત ચિંતામણી મૂકી દેવી. હવે એને બીજો મુન્યાના દર્શન થઈ જાય, મુન્યાને બોલાવવાનું, ઓલાને બોલાવો, પહોંચ્યા પહોંચ્યા બાકી કાંઈ નહીં, પણ ભગવાનના દર્શન તો કરે. આપણે તો કેટલાયને અંતકાળે ભેગા કરીને 50 જણના મોઢા બતાવવાના કે છેલ્લે છેલ્લે મોઢું જોઈ લે ને શું કરવા, શું કરવા, મોઢું જોઈ લે, આ લોકમાં ફેરવવા એ નહીં, હવે ભગવાનનું મોઢું બતાવો. આખી જિંદગી આ લોકોના મોઢા છે ત્યારે તો આ દશા થઈ છે, હવે ભગવાનનું બતાવો. ત્રીજો જન્મ, બીજો જન્મ સિરોહીમાં હતો એટલે ત્યાં પછી મરવાનું થયું. હવે માન મોટપ બધું બહુ હતું એટલે પછી ચિંતન કરતાં કરતાં દેહ છૂટ્યો. સારું, બસ દેહ છૂટી ગયો, હમણાં હાથીએ બેસતા હતા અને બધું હતું અને બસ ગયું. એટલે ત્રીજો જન્મ ક્યાં આવ્યો? સિરોહીમાં આવ્યો. ફરીથી ત્યાં પણ પાછા મોટા પ્રભાવશાળી થયા. રાજ્યમાં રહીને ફરીથી પૂર્વની વાત સાંભળવાથી ઉદાસી થઈને દેહ પડી ગયો. થોડું જ્ઞાન રહ્યું કે હારો ગોલોકમાં હતો, 35 બ્રહ્માંડના રાજ્યમાં ના બંધાયો અને એક આટલા નાના રાજ્યમાં બંધાઈ ગયો, આટલી માન મોટપમાં બંધાઈ ગયો, 35 બ્રહ્માંડોના ઈશ્વરો મને હાથ જોડતા હતા એમાં ના બંધાનો, અને એક આવા તુચ્છ પૃથ્વી પરના થોડુંક રાજ્ય જેની પાસે જેવા રાજાના બંધનમાં આવી ગયો, હવે નથી બંધાવું, હવે તો ભગવાન સ્વામીની પાક્કી ઉપાસના કરવી છે, અક્ષરધામમાં જવું છે, ગોલોકમાં કાર્ય કરવું છે, પાક્કો નિર્ધાર કરીને ત્રીજો દેહ પાડી દીધો. ચોથો અવતાર કચ્છ દેશમાં સુથારને ત્યાં જન્મ આવ્યો. મારા માતા પિતાને સંબંધીઓ તે સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત હતા. સ્વામી લખે છે, મારી ઉંમર 4 વર્ષની થઈ ત્યારે શ્રી સ્વામિનારાયણ ભગવાનને મૂળજી બ્રહ્મચારી કચ્છ દેશમાં પધાર્યા ત્યારે મારી માતૃશ્રીએ મહારાજને જમવાનું નોતરું દીધું. પછી મૂળજી બ્રહ્મચારીએ રસોઈ કરીને મહારાજને જમાડ્યા. તે સમયમાં હું 4 વર્ષનો હતો. તે વખતે શ્રીજી મહારાજની પ્રસાદી લેવા માટે વાટકો લઈને શ્રીજી મહારાજ સન્મુખ ગયો, પણ મારી માતૃશ્રીએ મને જતો કે મહારાજ પાસે મહારાજને જમવા દે, ત્યાં ક્યાં પ્રસાદ લેવા જાય, પછી અટકાવ્યો. તે પછી મહારાજ કહે આ બાળકને આવવા દો. પછી શ્રીજી મહારાજે મારા હાથમાં રહેલા વાટકામાં 2 માલપુઆ અને દૂધપાક આપ્યા. એ પ્રસાદ હું જમ્યો પછી મારા ઘર પ્રત્યેથી ચાલી ગયા. પછી જ્યારે મારી 8 વર્ષની ઉંમર થઈ ત્યારે હું સમુદ્રના કાંઠે વાન ગળવા ગયો. સુથાર હતા ને એટલે વાન ગળતા હતા. ત્યાં મારા સંબંધીઓને બીજા કારીગરો પણ વાન ગળતા હતા. આ જ્ઞાન સ્વામીને શ્રીજી મહારાજે સ્વયં આપેલું છે 1950ની સાલમાં. તે મહારાજને મૂળજી બ્રહ્મચારીએ 2 જણ સમુદ્રના કાંઠે મારી પાસે પધાર્યા. તેમને જોઈને મેં આનંદપૂર્વક ગદગદ કંઠે શ્રીજી મહારાજના દર્શન કર્યા. પછી મેં મારા ઘેર શ્રીજી મહારાજને મૂળજી બ્રહ્મચારીને લઈ જવા વિનંતી કરી. ત્યારે એ 2 જણ મારી સાથે ઘેર પધાર્યા. મારી માતૃશ્રીએ સીધું આપીને મૂળજી બ્રહ્મચારી પાસે રસોઈ કરાવીને મહારાજને જમાડ્યા. 1 વર્ષની ઉંમરે મહારાજ મળ્યા અને ફરી પાછા 8 વર્ષની ઉંમરે મળ્યા. પછી મારી સાથે 2 જણ સમુદ્રના કાંઠે આવ્યા, વાન જોવા લાગ્યા. તેમની સાથે હું પણ વાન જોતા જોતા મહારાજનું મને ઓઠવું પડ્યું. આને હજુ 4 વર્ષની ઉંમરે બાળકને સમજાય નહીં ને કે મહારાજ કેવા મોટા, પણ 8 વર્ષે એમને આમ થોડુંક લાગ્યું કે આ શ્રીજી મહારાજ, હું જેને ગોતું છું અક્ષરધામના અધિપતિ જે પૃથ્વી પર આવવાના, એ આજ છે. આવું એમને સેજ આમ સ્મૃતિ જેવું આમ મહારાજે થોડીક સ્વિચ દબાવીને તરત ઓફ કરી દીધી. સ્વિચ આમ દબાવી તરત ઓફ કરી દીધી એટલે એને આમ થોડું લાગ્યું. તે ચાલવાની એકદમ ઉતાવળી ગતિ કરી. આ મહારાજનું આ જ પ્રોબ્લેમ, એક સ્વિચ પાડે ને પછી દોડે, સ્વિચ પાડીને દોડે. તમે જોજો ઘણી વખત સત્સંગમાં જ્યારે શરૂઆત હોય ને ગણકની, એને ભગવાનનું બહુ સુખ આવે, મૂર્તિ દેખાય, બધું દેખાય, બધું. પછી જેમ જેમ વધાર વર્ષો જાય ને એમ પાછા ભાગી જાય, સ્વિચ દબાવીને જતા રહ્યા. તું શરૂઆતમાં આવ્યો ત્યારે તને જે સુખ આવતું હતું એ સુખને આવે ગોત. પેલા છોકરાને કેમ લોલીપોપ
થોડી ચખાડીને પછી ભાગી જાય ભગવાન. આ મહારાજ એવું કરે, શરૂઆતમાં થોડું આપી દે, સ્વિચ આમ દબાવે, ક્યારેક ક્યારેક પાટોત્સવ હોય, આવા મહારાજે ફૂલના વાઘા પહેર્યા હોય, કોઈક દિવસ એવો હોય, ત્યારે આમ મહારાજ એક દિવ્ય દર્શન દઈ દે, એ સ્વિચ દબાવી, ક્યારેક સ્વપ્નમાં આવી જાય અને પછી સ્વિચ દબાવીને પાછો પ્રકાશ કરીને જતા રહે. ફક્ત એટલું બતાવો કે હું છું, ચિંતા ના કરતો, મહેનત કરે રાખ, હું છું, બસ આટલું કરે. તે શ્રીજી મહારાજ મારી દૃષ્ટિથી પછી મેં પાછળ ઉતાવળી ગતિ કરી, પછી આગળ જતા બે રસ્તા આવ્યા એટલે શ્રીજી મહારાજ મારી દ્રષ્ટિ ગોચર થયા નહીં. પછી હું નિરાશ થઈને ઊભો રહ્યો, મારા ઘેર આવીને મારા સંબંધીઓને કહ્યું કે શ્રીજી મહારાજ સાક્ષાત મને દર્શન દઈને અદૃશ્ય થઈ ગયા. તે પછી મારો ક્ષણભંગુર દેહ મોટી ઉંમરનો થઈને પડી જતો હતો. ચાર જન્મ ગોલોકના ધામના મુક્તને પૂરા થઈ ગયા. પાશના જેવી જોઈએ ને એવી નથી સમજાઈ. માલપુડાના દૂધપાક મહારાજના હાથના ખાવાથી ઉપાસના પાકી ના થાય. હવે મહારાજના ખાવાથી જો ના થાય તો અમારા હાથના ખાવાથી થઈ જાય. ઉપાસના પાકી થયા વિના અક્ષરધામને પમાય નહીં, અક્ષરધામને પમાય નહીં. ઉપાસના પાકી થયા શ્રીજી મહારાજના હાથના ચાર વર્ષે ખાધા. હવે સાંભળો, ત્યારબાદ પાંચમો અવતાર ગામ માનસામાં પાટીદારને ઘેર જન્મ થયો. હજુ પાંચમો અવતાર, માલપુડાના દૂધપાક ખાધા પછી. આપણે આવા કંઈક ખાધા તો હશે પણ હરખું સમજાયું નહીં હોય, તે બેઠા છે. પાટીદાર થયો. સાત વર્ષની ઉંમર આકાશ માર્ગમાં બે સાધુઓના દર્શન થયા. સાત વર્ષની સ્વામીની ઉંમર હતી ત્યારે. અને મને કહ્યું તમે સાધુ થાઓ. પછી સંવત 1933 સાલમાં હું ઈડર ગયો. ત્યાં સદગુરુ સ્વામી શ્રીરંગદાસજી માનુભાવાનંદ સ્વામીના શિષ્ય હતા, એ હતા. એમની પાસે પ્રથમની ઓળખાણથી રહીને સમાગમ કર્યો. એક દિવસ રાત્રિએ ગોપીનાથજી ભગવાને મને દર્શન દઈને કહેલું કે તમારા સંબંધીઓ આ તેડવા આવવાના છે. કારણ કે ઉપાસના કોની હતી? હજુ એમ જ સમજતા હતા કે આ શ્રીકૃષ્ણ સ્વામિનારાયણ એક, એટલે દર્શન ગોપીનાથજીએ દીધા કે આજે તમારા સંબંધીઓ તમને લેવા આવવાના છે. સાધુ તો જે રજા રાજી ખુશીથી આપી દે એને ધન્યવાદ, નહીં તો આવું જ થાય. કેટલા સાધુ થવા આવે, ખેંચીને ઘેર લઈ જાય, ઓલા પાછા લડીને પાછા આવે, પાછા લઈ જાય, 30-30, 35-35 વખત ભાગીને આવેલા હોય ત્યાર પછી સાધુ થાય. ખબર પડે કે સાધુ કેવી રીતે થતા હોય, સાધુ કેવી રીતે થવાય. જેને જોયું જ નથી એને કેમ ખબર પડે? આપણે ત્યાં કેટલાય સંતો એવા છે જેના ઘરની અંદર એટલો કુસંગ હોય, જેના કારણે એ જે દિવસે સાધુ થયા, કુસંગી હોય બધાય, પછી સત્સંગી થઈ જાય જેના પ્રતાપે, પણ પ્રથમ કુસંગી હોય. મોઢું પહોળું કરીને અંદર ડુંગળીનો રસ નાખે, ખાટલો છાતી ઉપર મૂકીને બેસે, એવા દુઃખોમાંથી પસાર થઈને ભગવાનના સાધુ થાય. ભૂવાઓ પાસે લઈ જાય, હાંકડે હાંકડે મારે કયો વળગાટ છે તને, અને ત્યારે સાધુ થતા પહેલાં અમને સ્વામિનારાયણ વળગ્યા છે. એવા સાધુઓ આપણા મંડળમાં છે. આ જ મહારાજને મોટાનો પ્રતાપ, મહારાજને મોટાનો પ્રતાપ આ જ છે કે ભૂવાઓ હાંકડોથી મારે કોણ વળગ્યો છે તને. અડદના દાના નાખે ને આટલાય માદળિયાઓ બાંધે ને કાળા દોરા બાંધે ને તોય સાધુ થઈ ગયા. કોઈ ભૂવાનું કોઈ ભૂવાપણું ના ચાલ્યું, કોઈના દોરા ધાગા ના આલ્યા, હાંકડોના માર ખાધા પણ સ્વામિનારાયણ ના છોડ્યા. એને વૈરાગ્ય પાવાવાળા મોટા પુરુષ કેવા હશે? એક એક ત્યાગી કરવો હોય ને, ગુરુજીના રાતના રાતના ઉજાગરા છે એક સાધુ કરવા પાછળ. એક ત્યાગી કરવો હોય ને એક મોટા પુરુષને, એના રાતના રાતના ઉજાગરાઓ હોય છે. કેટલું એને સમજાવવું પડે, આ સંસારનું કેટલું ગૌણપણું સમજાવવું પડે. અને સંસાર બેકાર જ છે પણ એને સમજાવવો, જીવના હૃદયમાં પાકું થવું. આમે જ્યારે કૂચા થઈ જાય પછી તો બધાને ખબર પડી જાય છે કે સંસારમાંથી કશું જ લેવાનું, હવ હવ બોલે છે, કાંઈ લેવાનું નથી. યાર હું કરવા પહેલેથી ખબર હોત ને યતીશ ભગત, તો ના પડત આમાં. મોટું ઘર લેવાનું ના લેવાનું, આપણે નાનું લેવું હોય ને તોય મોટું લેવું પડે, આપણે ફ્રીજ ના લેવું હોય ને તોય ફ્રીજ પડે, આપણે સોફા સેટ ના લાવવો હોય 25,000 તો એ મંડે લાવવો જ પડે, લોન લઈને લાવવાનો છે. મારી બેનને ઘેર છે, આપણે ઘેર કેમ ના હોય? એક્યુપ્રેશરના મશીનો જોઈએ જ મારે તો, કારણ કે એને ઘેર છે. ભાઈ તારા એક્યુપ્રેશરમાં મારું એક્યુપ્રેશર થઈ જાય છે, એનું શું? પણ પડી ગયા હવે આવા જાય ત્યારે પચાસ 70 વર્ષે ખબર પડે ભૂલ તો થઈ ગઈ. શું થઈ ગઈ?
દરેક વ્યક્તિ બોલે જ ભૂલ થઈ ગઈ. યયાતિ, યયાતિ જેવો યયાતિ શ્રીમદ ભાગવતમાં કીધું, પોતાના દીકરાઓની આયુષ્ય લઈને ભોગ ભોગવ્યા, તો યયાતિ છેલ્લે એમ બોલ્યો, આમાં તો પોતે જ ભોગવાઈ જવાનું છે, કોઈ આપણે ભોગવતા નથી. ભોગો ન ભોંગતા વયમ એવ ભોંગતા, ભોગને આપણે નથી ભોગવતા, આપણને ભોગો જ ભોગવી નાખે છે. એ સંસારનું ગૌણપણું જીવના હૃદયમાં પાકું કરવું, એની ભર જુવાનીમાં. જ્યારે જુવાની આમ હિલોડા લેતી હોય અને એ સમયની જુવાનીની અંદર સમજાવું કે પરમાત્મા સાચા છે, પરમાત્માનું ધામ સાચું છે, આ સંસાર તો મિથ્યા છે, એની માટે બહુ મહેનત છે, બહુ મહેનત છે. પણ એ સમજાયા પછી પણ એ મુમુક્ષુને બહુ લડાઈ લેવાની હોય. સ્વામીને દર્શન દીધા ગોપીનાથજીએ, કાલે તમારા સંબંધીઓ લેવા આવવાના છે, માટે હું તમને સોનાનો રથ લઈને તેડવા આવીશ, તે વાત મેં મારા ગુરુને કઈ સંભળાવી. ગોપીનાથજીએ ગુરુને દર્શન ના દીધા, શિષ્યને દર્શન દીધા. એમને એમના ગુરુને શ્રીરંગદાસજી સ્વામીને કીધી. તે જ દિવસે બપોરે મારા સંબંધીઓ તેડવા આવ્યા, ઘેર તેડી ગયા. પછી સીતાપુરના બ્રાહ્મણ ગણપતરામ માનસા ગામમાં આવેલા તેમની ઉપર ગયો. પાટીદાર તો એવું જ વિચારે ને કે અમારે તો આ ખેતરનો ટુકડો ખેડવાવાળો જતો રહે, હાલે લઈ ગયા પાછા. પાછા એક બ્રાહ્મણ જોડે પાછા આવ્યા અને ત્યાં ચોમાસું કરીને કારતક માસમાં સમય ઉપર અમદાવાદ ગયો. તે વખતે ધર્મધુરંધર આચાર્ય મહારાજ શ્રી કેશવ પ્રસાદજી થકી સંવત 1924 સાલમાં મહાદીક્ષા લઈને સાધુ થયા, એટલે ઈશ્વર ચરણદાસજી એમનું નામ પડ્યું. ગુરુની સાથે ગામ મોટેરા બેચરમુખીનું કહેવાય ત્યાં શિયાળામાં રહીને દંધાવ્ય દેશમાં ફરીને ચૈત્ર માસના સમયમાં અમે અમદાવાદ ગયા. તે સમયે કેશવ પ્રસાદજી મહારાજ સદગુરુ સ્વામી નિર્ગુણદાસજીને મહંતે સોંપીને દેશમાં ગયા હતા. એ સમયમાં ગામ વડનગરના મંદિરમાં ઠાકોરજીની સેવામાં પાર્ષદ હતા. તેમણે અમદાવાદ આવીને સ્વામી નિર્ગુણદાસજી આગળ રજા માગી કે મારે વડનગર સેવામાં રહેવું નથી. તેને સ્વામીએ રજા આપી અને અમને સ્વામીએ વડનગરના મંદિરમાં ઠાકોરજીની સેવાની સોંપણી કરી. પહેલા છે ને આચાર્યો જ બધો આખો વહીવટ સંભાળતા, બોર્ડની સ્કીમો બધું થોડા વર્ષોથી આવ્યું. એટલે આચાર્ય જે કેશવ પ્રસાદજી દેશમાં છપ્પયા બાજુ ગયા છે અયોધ્યા બાજુ, ત્યારે નિર્ગુણદાસજી સ્વામી અમદાવાદ દેશમાંથી એમની વાતો બહાર પડેલી છે. બહુ સમર્થ સાધુ હતા, બહુ સમર્થ અને સર્વોપરી ઉપાસનાના બહુ હિમાયતી હતા. ગોપાળાનંદ સ્વામીના શિષ્ય હતા. ગોપાળાનંદ સ્વામી પાસેથી એમણે મહારાજનું સર્વોપરીપણું બરાબર પાકું કરેલું. હવે એ નિર્ગુણદાસ સ્વામી પાસે આમને વડનગર ઈશ્વર ચરણદાસજી સ્વામીને ત્યાં આગળ સ્વામીએ સેવા સોંપી આચાર્ય મહારાજ શ્રી વતીથી એ બધું કરતા હતા. એટલે તે ઠાકોરજીની સેવાની સોંપણી કરી સંવત 1930 સાલમાં અમે વડનગર આવ્યા. 34માં દીક્ષા લીધી, 35માં વડનગર સીધા સેવા કરવા ગયા. 1944 સાલમાં છપ્પયા અયોધ્યા વગેરે જાત્રા કરવા ગયા, એટલે 10 વર્ષ પછી તે ભેળા સ્વામી સનાતનદાસજી વિસનગરવાળા અને ધીનોજા બ્રાહ્મણ પ્રહલાદજીને હું પોતે તે અમો 3 જણ મળીને યાત્રામાં હતા. અમે છપ્પયા ધામમાં 2 માસ રહીને ઠાકોરજીના પ્રસાદીના દરેક સ્થાનોમાં દર્શન કરીને છપ્પયાપુરથી અયોધ્યાનગરમાં આવતા. સાથેના બંને જણનો સરસામાનને મારો સરસામાન સર્વે ભાર મેં ઉપાડ્યો, તેથી કરીને હું થાકી ગયો. છપ્પયા તો છપ્પયા છે, હા. અહીંથી આપણે છપ્પયાની યાત્રા આ વર્ષના એન્ડ કે આવતા ગોઠવીશું કે છપ્પયાના તમને દર્શન થાય. ત્યાં આગળ 5-6 દિવસની શિબિર, છપ્પયાના બધાય પ્રસાદીના સ્થાનોની કથા અને એની અંદર છપ્પયાની બધી જ અને એ બાજુના ઉત્તરના જે જે તીર્થો છે એ થાય એવું આયોજન મહારાજને ગુરુજીની આજ્ઞા થશે ત્યારે કરીશું. સાથેના બંને જણનો સરસામાન સર્વે ભાર મેં ઉપાડ્યો, તેથી કરીને થાકી ગયો. થાકનો મંદવાળ આવ્યો, તેથી કરીને મને સંકલ્પ થયો કે મારાથી હવે ગુજરાતમાં કેવી રીતે જઈ શકાશે. તે વિચારમાં ને વિચારમાં મને શ્રીજી મહારાજે દર્શન દીધા. એ જમાનો વાલા ભક્તો, આજથી આ 1944 વાત છે, એટલે આજથી 127-128 વર્ષ પહેલાંની વાત. ત્યારે આવું કોઈ જમાનો નહોતો, ગાડીઓનો કે કોઈ હાલતા જવાનું, બિસ્તરા ઉપાડવાના. સ્વામીએ બહુ બિસ્તરા ઉપાડ્યા, બીમાર થઈ ગયા, એટલે સ્વામીને થયું કે હવે હું ગુજરાતમાં કેવી રીતે પહોંચીશ. વિચારમાં સૂઈ ગયા. શ્રીજી મહારાજે દર્શન, હું ચિત્તો સૂઈ રહ્યો હતો તે વખતે શ્રીજી મહારાજ મારા પગ ઉપર ચડ્યા. આહા, ભગવાનને ભક્તનો સંબંધ તો જુઓ તમે. ભગવાનનો ભગત થાક્યો હોય, આપણે જો સાચા હોઈએ ને, તો મહારાજ આપણી સેવામાં આવે. અને મેં તમને કીધું કે મને ને તમને એવા જ મોટા પુરુષો મળ્યા છે. અહીં ગુરુજીએ જે વાત કરી હતી કે ઘનશ્યામ મહારાજની પ્રતિષ્ઠા થઈ
ત્યારે રાત્રે મને ઊંઘ ના આવી, રાત્રે મને બહુ રોવું આવ્યું કે હું આટલી વડતાલની સેવા કરું છું તો મારી જ પ્રતિષ્ઠાની અંદર અહીં આગળ મારે જ્યારે આ કાર્ય કરવાનું ત્યારે આમ કેમ નહીં. પછી ગુરુજી અધ્યાહાર રાખ્યું, પણ બ્રહ્મવિદ્યામાં એ વખતે છપાયેલું છે જે લોયાદામ દર્શીનો વિશેષાંક બહાર પડ્યો એમાં ચાર પ્રસંગો છાપેલા છે. એ દિવસે રાત્રે પ્રતિષ્ઠાના આગલે દિવસે પૂજ્યપાદ ગુરુજી પોતાની રૂમની અંદર આવા વિષાદની અંદર હતા, એકલા હતા, ત્યાં ગુરુજીને આંખમાંથી આંસુડા હતા અને દુઃખી હતા, ત્યારે ગુરુજીને રાત્રે મહારાજે દર્શન દઈને ઉપલી કહેલું કે મારી પ્રતિષ્ઠા તો હું પોતે જ પ્રતિષ્ઠિત થવાનો છું અને આવતીકાલે હું કોઈ એકને મારા દર્શન કરાવીશ. એ અહીંયા આગળ આ ઈશ્વરભાઈ શુક્લાને દર્શન થયેલા ઘનશ્યામ મહારાજના. આ મેં તમને પ્રસંગ આ એટલા માટે ઓપનલી મૂક્યો છે કે બ્રહ્મ વિદ્યાની અંદર આ પ્રસંગ છપાઈ ગયેલો છે. જ્યારે આપણો પ્રસંગ બહાર પડ્યો ત્યારે ગુરુજીના ચાર એવા દિવ્ય પ્રસંગો મહારાજ સાથેના છપાયેલા છે. અને એ વખતે પ્રતિષ્ઠા વખતે જે જે ભક્તોએ મારી સાથે એ વખતે કામ કરવાનું જેને જેને થયું હશે એ બધાને ખબર હશે કે અનેકા અનેક ચમત્કારો એ પ્રતિષ્ઠામાં થયેલા છે, અનેકા અનેક ચમત્કારો. ત્યાં સુધી કે આપણે એવો વિચાર કરવો પડ્યો હતો કે કદાચ આ સિંહાસનમાં મહારાજને નહીં પધરાવાય, એની પરમિશન હજુ નહોતી મળી. પ્રતિષ્ઠાનો ઉત્સવ શરૂ થઈ ગયો હતો તો પણ એની પરમિટ હજુ નહોતી મળી, કારણ કે આપણા આની અંદર જે અભિષેકનું નીચે જળ કાઢવાનું ને એ આ લોકોના માઇન્ડમાં કોઈ રીતે ઉતરે જ નહીં, એ તો ડ્રેનેજ ને ગટર ને કેટલું બધું માગે. આવી એવી બધી કેટલી પરિસ્થિતિઓ એવી હતી કે એની પરમિટ નહોતી થાય એવી, તો મેન્ટલી પ્રિપેર એવું પણ થઈ ગયેલું કે મહારાજને અહીં પધરાવીને આપણે એકવાર આરતી કરશું, પરમિટ મળશે તેથી અંદર લઈ જશું. પણ તમે નહીં માનો, જે અહીં આગળ પરમિટ આપવાવાળો છે ને ઇન્સ્પેક્ટર, એ આવે ને તો એ આવ્યો હોય આ જોવા ને તો બીજું 25 જાતનું લખીને જાય, એની નજર એવી છે જીની. પણ એ દી આવ્યો ને અહીં આગળ અમારા પડદો બંધ હતો, બધું ગોઠવી જ દીધું હતું, એક શું છે એટલે ઉપર આવીને જો જોવે તો પાછો 5 ઇસ્યુ કાઢે, આ ઊંચું છે, નીચું છે, ઓલું છે, ઓલું છે. અને એને આમ પડદો ખુલ્યો ને મહારાજના એ દર્શન કર્યા, જો પ્રતિષ્ઠાનો દિવસ નહોતો થયો અભિષેકને, અહીં આવીને બસ ને આ ઊભા નીચે જ એને લખીને મૂકી દીધી કે આપલી લો પતી ગયું. આ તો મેં તમને એક વાત કીધી, પણ આવા પ્રસંગો એ સમયે જેને જેને મારી સાથે કામ કર્યું છે બધાને મેં કીધું, એ બધાને પણ આશ્ચર્ય લાગે આ વિકટ પરિસ્થિતિ કેમ પસાર થવાય છે. અને આવી અઘરી વસ્તુ આટલું મોટું કાર્ય લઈને તમે બેઠા હો ત્યારે શું, પણ એક મહારાજ એક ભગવાનના મોટા પુરુષ એનું કાર્ય છે, આપણું નથી. એવી રીતે આપણે જીવનમાં જે કાંઈ સ્વયં એ જ કરતા હોય છે, આપણે કોણ કરવાવાળા, આપણી અંદર શક્તિ શું છે, આપણી અંદર બુદ્ધિ કેટલી, પણ એ જે કરે કોઈથી ના થાય. અમારા ભગત તો હજુ 3 વર્ષથી છે, પણ એને જ્યારે જ્યારે કામ કરવાના સાથે સાથે જે જે વસ્તુમાં થયા એને પોતાને અત્યાર સુધી આશ્ચર્યો જ લાગ્યા છે કે આવું કાર્ય કેવી રીતે થાય, જે આ બંધનનું તો કેવી રીતે ખુલી ગયું, આ થાય એવું જ નહોતું કેવી રીતે થઈ ગયું, એવા તો કેટલી આશ્ચર્યોની વાતો છે, કેટલી બધી છે આશ્ચર્યની વાત. પણ મેં કીધું ને કેરી પાકવા દઈએ, પછી એનો રસ કાઢીએ તો મીઠો આવશે. જે તે સમયે એવા આશ્ચર્યની વાતો પણ જ્યારે આપણે સાંભળશું ને ત્યારે આપણને થશે કે ઓહો, આવું આપણી વચ્ચે જ બની ગયેલી ઘટનાઓ છે પડે. એ મહારાજ અહીંયા આગળ પોતે, એટલે ટૂંકમાં હું એ કહેવા માગું છું કે જે સાચો છે એની માટે ભગવાન પ્રત્યક્ષ આજે પણ છે. સ્વામી થાક્યા, મહારાજ આવ્યા, પગ ઉપર પગ મૂક્યા મહારાજે રાત્રે, પછી મહારાજ પેટ સુધી ચાલે આમ, પગ ઉપર જ આલ્યા પેટ સુધી, તે ખૂંદતા ખૂંદતા આવ્યા, ખૂંદે સ્વામીના પગ. પછી મેં કહ્યું મહારાજ મારું પેટ ફૂટી જશે, પેટ ઉપર બહુ નાખું તા પેટ ફૂટશે. મહારાજ કે તમારું પેટ નહીં ફૂટે. પછી છાતી ઉપર થઈને બે હાથ ઉપર શ્રીજી મહારાજ ચરણારવિંદ વડે મારો આખો દેહ ઉપર ફરીને મારા સન્મુખ ઉભા રહીને મને દર્શન દીધા, તેથી મારો સર્વ થાક ઉતરી ગયો. શું આ ભગવાનને ભક્તનો સંબંધ છે! આવું વાંચવું, આવું વિચારવું તો આવો અનુભવ થાય કે ઓહો મહારાજ, આપણે સાચા ભાવથી બચીએ છીએ, આપણે કોઈ સ્વાર્થ નથી, પણ આપણે અંદર જે અહમ ને મમત્વની ગ્રંથિઓ હોય એને ઓગાડીએ. મહારાજ તો આવી રહ્યા, મહારાજ કે હું દૂર છું જ ક્યાં, તમારી હારે જ છું. અહમ ને મમત્વની ગ્રંથિઓ ઓગળે આ પડદાની પાછળ, મહારાજ ક્યાં છે આ પડદાની પાછળ. તો પડદો બહુ ભારે છે, આમ સ્વીટ દબાવો એટલે ખુલી જાય, પણ અહમ ને મમત્વની ગ્રંથિઓ હોય ને ત્યાં સુધી એ પડદો ખુલે નહીં, એટલા જ દૂર છે. પછી
ઊભા રહીને સર્વે થાક ઉતરી ગયો, મંદવાડ મટી ગયો, સવારમાં ઉઠીને નાહી ધોઈને પૂજા કરીને ચાલવાની તૈયારી કરીને પાછા વડનગર આવ્યા. ગુરુને સાષ્ટાંગ નમસ્કાર સાથે જય સ્વામિનારાયણ કહીને ગુરુના સમીપમાં રહ્યા. ગુરુ સંવત 1947 પોળ સુધી 12 દિવસ ક્ષણભંગુર દેહનો ત્યાગ કરીને અક્ષરધામમાં શ્રીજી સેવામાં રહ્યા. એટલે સ્વામીના ગુરુધામમાં ગયા શ્રીરંગદાસજી. પછી 1950 સાલમાં મંદવાડ આવેલો. સ્વામી ફરી બીમાર પડ્યા અને મોટા મોટા પુરુષોને છે ને ભગવાનને મળવાના જે સમયો છે ને એવા મંદવાડ, એને કોઈ એવી વિકટ પરિસ્થિતિ આવે, એને કંઈ દુઃખ આવે, એને કંઈક કોઈક વખત ઉદ્વેગ જેવું થઈ આવે કે હવે શું, એવા સમયે મહારાજ મળે છે. એવા સમયે મહારાજ મળે છે મોટા મોટાને જ્યારે 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 મળ્યા છે ને, તમે જોશો પૂર્વેના ભક્તો સંતો આજના એવા હશે એને વિકટ પરિસ્થિતિમાં મહારાજ એનો રસ્તો કરી જ જાય અને થઈ જ જાય, એ સમયે થઈ જ જાય કામ. એવા બહુ પ્રસંગો છે, એની જ કથાઓનું 7 પારાયણ થશે જે દીધી. સંવત 1950 સાલમાં મંદવાડ આવેલો. તે મંદવાડમાં શ્રીજી મહારાજે પોતાના સ્વરૂપનું જ્ઞાનને ઉપાસના દ્રઢ કરાવેલી. તે પછી મને એટલા પ્રસંગો એટલા માટે કે એ હોય જીવને પછી છે ને ચમત્કારોને ટેવું પડે. આપણે તો સમજણ પાકી કરવાની, મહારાજ તો હારે જ છે, બધી જગ્યાએ હારે છે. કેટલા વિપરીત પરિસ્થિતિમાં, કેટલા વિકટ સમયની અંદર પણ શ્રીજી મહારાજ બધું આમ સ્મૂથ કામ કરી નાખે, એનાથી મોટા મહારાજના પરચા ક્યાં. મહારાજ હારે હોય તો જ એ બધું સ્મૂથ થાય, નહીં તો. 1950 સાલમાં મંદવાડ આવેલો. મંદવાડમાં શ્રીજી મહારાજે પોતાના સ્વરૂપનું જ્ઞાનને ઉપાસના દ્રઢ કરાવેલી. હવે અગત્યની વાત આવે, સાંભળજો જે વાત. અહીં ગુરુજી જે કથાવાર્તા દરમિયાન સર્વોપરિ તો એક મારો મહારાજ જ છે એનો બેઝ આવે છે. તે દ્રઢ કરાવેલી. તે પછી મને શ્રીકૃષ્ણ ભગવાનને દર્શન દીધા અને ઠપકો દીધો. કારણ કે માલ ક્યાંનો હતો? ગોલોકના મેમ્બર હતા. એટલે શ્રીકૃષ્ણ ભગવાન પ્રગટ થયા અને ઠપકો દીધો કે તમારી ઉપાસના કેમ ફરી ગઈ? આ મને ભજવાવાળા સ્વામિનારાયણના કેમ ના થઈ ગયા તમે? ત્યારે ઉપાસના કેમ ફરી ગઈ? ત્યારે મેં કહ્યું, જ્યારે સ્વામિનારાયણ ભગવાન અવતારના અવતારી મને સાક્ષાત મળ્યા અને તેમના સ્વરૂપની દ્રઢતાને ઉપાસના શુદ્ધ રીતે થઈ ત્યારે મારી ઉપાસના ફરી, એ વાત શ્રીકૃષ્ણ ભગવાન સાંભળીને રાજી થઈ ગયા. વિચારો તમે, રાજી થઈ ગયા ભગવાન શ્રીકૃષ્ણ. શ્રેષ્ઠને ભજે ને, ઇન્દ્રની કોઈને ઉપાસના હોય અને ઇન્દ્રની છોડીને બ્રહ્માની કરે ને તો ઇન્દ્રની એમાં આવી જ જાય. ઇન્દ્રની ઉપાસના બ્રહ્માજીની ઉપાસનામાં આવી જ જાય. બ્રહ્માજીની ઉપાસના કોઈ કરતા હોય ને એ વિરાટની ઉપાસના કરે, એટલે એની ઉપાસના વિરાટ નારાયણની ઉપાસનામાં આવી જ જાય. આજે તમે એક હાર લઈને આવ્યા હો, અમે 5 સાધુ અહીં બેઠા છે અને ગુરુજી અહીં બેઠા છે, તમે ગુરુજીને એકને હાર પહેરાવ્યો એટલે અમને 5 આવી જ ગયા. સમજાય છે વાત? સમજાય છે? અમે એકલા હતા સંતો ત્યારે, તમે અમારી પાસે આજ્ઞા લીધી, અમને કાંઈ પૂછ્યું, પણ ગુરુજી બેઠા છે, તમે ગુરુજીને પૂછ્યું એટલે તમારે નિષ્કામ સ્વામીને જુદું પૂછવાની જરૂર ના પડે, એમાં આવી જ ગયા. અને હું એવું વિચારું કે મને જુદું પૂછવું જોઈએ તો એટલી મારી અનસમજણ કહેવાય, બાકી મને એમ થાય કે ત્યાં પૂછ્યું એ થયું, એમાં બધા આવી ગયા. તમારે ઘેર પધરામણી છે, તમારી ઈચ્છા બહુ હોય, અમારે બહુ જ વખત એવું થાય કોઈક જગ્યાએ જવાનું થાય, આવું દૂર હોય, 15 પ્રવાસ હોય, તો કેટલાકને એમ હોય કે આ સ્વામી આવે ને આ સ્વામી આવે, હવે અમે બધા એક સાથે જઈ શકીએ એમ જ ના હોય. આજે આ વર્જિનિયાનું હતું તો બધે, હવે અમારે લંડન જવાનું હોય, અહીં બીજી તૈયારીઓ હોય, તો ન્યા ગમે એટલો ભાવ હોય કે આટલા આટલા સંતો આવે જ, એને હેતપ્રીત હોય કદાચ વધારે, તો પણ ના જ જઈ શકાય. ત્યારે એક જ વસ્તુની સમજણ હરિભક્તો રાખવી, ગુરુજી આવ્યા, અમે 50-60 બધા આવી ગયા, પછી આ સ્વામી આવે કે ના આવે, પણ ગુરુજી કે બધા આવી ગયા. અને ક્યારેક ગુરુજી નથી પણ કોઈક આ સંત આવ્યા, ઓલા સંતે કીધું શું આવી ગયું, એમાં બસ આવી ગયા. સમજણ આવી રાખવી, કારણ કે કેટલીક વાર અશક્ય હોય, બધી વસ્તુ શક્ય ન બને, ક્યારેક ગુરુજી ન પહોંચી શકે. અને ગુરુજી કાલે એવું કે હવે ન્યાલકરણ ભગત આવશે મારા વતી, અમે કોઈ નથી સંત, ભગત આવ્યા, પણ ગુરુજીએ આજ્ઞા કરી, ભગત આવ્યા એટલે તમારી માટે ગુરુજી જ આવ્યા, એમને આજ્ઞા કરીએ. સમજણ, પણ ભગવાનની ઉપાસના જે જેનાથી શ્રેષ્ઠ હોય એની ઉપાસના કરવાથી નીચેનાની ઉપાસના તૂટતી નથી. બ્રહ્માજીની ઉપાસના કરો, ઇન્દ્રની દેવતાઓની આવી ગઈ, વિરાટ
આવી ગઈ, પ્રધાન પુરુષની કરો એટલે વિરાટની આવી ગઈ, પ્રકૃતિ પુરુષની કરો એટલે પ્રધાન પુરુષની આવી ગઈ, અક્ષર પુરુષની કરો એટલે પ્રકૃતિ પુરુષની આવી ગઈ, પુરુષોત્તમ નારાયણની કરો એટલે અક્ષરથી માંડીને બધાની ઉપાસના એમાં આવી ગઈ. પુરુષોત્તમ નારાયણ એક ભગવાન સ્વામિનારાયણ છે. એટલે ગુરુજી વારે વારે કહે છે મારો મહારાજ જ છે. જો તો ખરા, પાંચ જન્મ પછી આવી પ્રાપ્તિ થાય ને આપણને સીધું, આપણા કોઈ જન્મો યાદ છે? કોઈ ધામના કોઈ ધામમાંથી આપણે આવ્યા હોય, આપણા લક્ષણની અંદર ક્યાંય દેખાય છે કે કોઈ મુક્તનો ભાવ આપણી અંદર ક્યાંય આવ્યો હોય? દેખાય છે? એ ભગત ગૌમુખી લઈને આજ બેઠા છો, પણ વિચારો આપણા એકેય લક્ષણ નથી દેખાતા, છતાંય પણ આપણે સર્વોપરિતાની વાત ઉપર પહોંચી ગયા. એ આપણી આપણી કમાણીનું નથી, એ મહારાજની કેવળ દયા છે. એવા મોટા છો મહારાજ, જીવન જાણું છું, તે મળ્યા છો મને આજ, જીવન જાણું છું, કિયા મે કિયા આપ, જીવન જાણું છું, કીડી કુંજરનો મેળાપ, જીવન જાણું છું, ક્યાં અમે ને ક્યાં તમે, જીવન જાણું છું, તે તો કૃપા કરી છે તમે, જીવન જાણું છું. શું કરી છે આપણા માથે? કૃપા. આપણી સમજણને આપણી બુદ્ધિનો વિષય નથી સર્વોપરિતાને સમજવો, એ કેવળ કૃપા. અને મોટા મોટી કૃપા એ પરમાત્માએ આપણી ઉપર એ કરી છે. મધ્યના 13માં એવા સત્પુરુષ પ્રગટ થાય ત્યારે વાત સમજાય છે. એવા સત્પુરુષ પૃથ્વી પર પ્રગટ થયા અને ગુરુજી રૂપે આપણને મેળવી દીધા, એ પણ પરમાત્માની મહારાજની કૃપા છે. એવા સત્પુરુષ મળ્યા જ ના હોત, એવા સત્પુરુષ મળ્યા જ ના હોત તો હું સર્વોપરિતાની વાત કેવી રીતે કરી શકતો હોત અને તમે કેવી રીતે સાંભળી શકતા હોત? જેને ઉતાર્યું ગળથૂથી આવ્યું, કે ગમે તે બાજુ નજર કરીએ, ગમે એટલા શાસ્ત્રોનામ આમ કરીએ ને તો એમ જ થાય અંદરથી મહારાજ સર્વોપરિ ક્યાં છે. એ જેને દ્રષ્ટિકોણ આપી દીધો એ કેટલી મોટી દયા કરી, એ મહારાજની દયા છે, મોટાની દયા છે. પછી શ્રી કૃષ્ણ ભગવાન અદ્રશ્ય થઈ ગયા. આવી રીતે સ્વામિનારાયણ ભગવાને ઘણી વખત દર્શન દીધા છે. શું લખ્યું? ઘણી વખત દર્શન દીધા છે, પણ આ તો દિસ માત્ર લખાવ્યું છે. પછી દિન દિન પ્રત્યે આ સત્સંગનું સુખ અધિક ને અધિક આવવા માંડ્યું અને સ્વામિનારાયણ ભગવાનના સત્સંગમાં પ્રગટ બિરાજે છે અને ભગવાનને સંભાળવાથી પોતાના મનના સંકલ્પોની શાંતિ કરે છે. આવો સ્વામીને અનુભવ થયો. અહીં આવી રીતે પાંચ જન્મોની કથા લખી આ ધ્યાન મુદ્રિકા નામનું પુસ્તક છે અને બહાર પડેલું છે. એટલે અહીંયા આગળ આ કલ્યાણ કનિકાના એક ભાગ રૂપે મેં લીધું સમજાવવા માટે, કે આ કેટલી અગત્યની વાત છે જે ગુરુજી આપણને પહેલું જ અમૃતવચન આ કનિકામાં આપ્યું કે સર્વોપરિ તો એક મારો મહારાજ છે. ભક્ત ચિંતામણીનું 79મું પ્રકરણ મારી સાથે ગાજો જોઈને. પછી બોલિયા પ્રાણ જીવન, તમે સાંભળજો સહુજન, તમને જે મળી છે મૂરતી, તેને નિગમ કહે નેતિ નેતિ, અતિ અપાર અક્ષરાતીત, થઈ તમારે તે સાથે પ્રીત, ભક્ત જક્ત માહી છે જો ગણા, ઉપાસક તાર તના. કોણા ઉપાસકો છે? જે જે મૂર્તિ જનને ભાવે, તે મૂર્તિ નિજ ધામ પહોંચાવે, પણ સર્વે પાર જે પ્રાપતિ, તે છે તમારે કહે પ્રાણપતિ, એવા સુનિવાલાના વચન, જન કહે પ્રભુ ધન્ય ધન્ય, સહુ અંતરે આનંદ પામ્યા, ગયો શોક સય સહુ વામ્યા. વર્તાલમાં શ્રીજી મહારાજે આ વાત કરી છે કે અવતારના ઉપાસકો પૃથ્વી પર ઘણા છે, પણ જે જે મૂર્તિ જેને ભાવે એ મૂર્તિ નિજ ધામ પહોંચાવે. આમાં મેં ગુણાતીતાનંદ કે ગોપાળન સ્વામીની વાત એટલા માટે નથી લીધી કે આ વાત પણ સાંભળી શકે અને કોઈ પણ માની શકે, કોઈ પણ વિચારી શકે, કારણ કે સ્વામીની વાતોમાં તો અઢળક જગ્યાઓએ વાતો છે. પણ ભક્ત ચિંતામણીની વાત એટલા માટે કે એ સંપ્રદાયની અંદર બધા જ, એને કોઈ ના ન પાડે એવો ગ્રંથ છે, બધા જ વાંચી શકે ને સમજી શકે. શા માટે મહારાજે અહીં કીધું જે જે મૂર્તિ જનને
તે મૂર્તિ નિજ ધામ પહોંચાડે. નિજ ધામ એટલે જે મૂર્તિ જે ધામની છે ત્યાં જ પહોંચાડે. પણ સર્વે પાર જે પ્રાપ્તિ તે છે તમારે કહે પ્રાણપતિ. આપણને જે સર્વથી પર અક્ષરધામ, એ અક્ષરધામના અધિપતિ પીવડા ઘનશ્યામ મહારાજે પ્રત્યક્ષ મળ્યા છે સર્વથી પર, એ આપણે વર્તાલમાં વાત કરી. પછી અહીં કહે છે આગળ ભક્ત ચિંતામણી પ્રકરણ 101, તેજ સુખદાય સહજાનંદ જગ જીવન જે જગવંદ, જે કોઈ સર્વે કારણ ના કારણ એને કર્યો છે તન ધારણ, સર્વે અવતાર નાય અવતારી તેજ સહજાનંદ સુખકારી, જે કોઈ સર્વે દામના દામી જાનો તેજ સહજાનંદ સ્વામી. જે સર્વ અવતારના અવતારી છે એ જ આ ભગવાન સ્વયં મળેલા છે. મધ્યનું 9મું વચનામૃત મહારાજ કે છે, બીજા નંબરની સ્લાઇડ, મહારાજ કે છે પોતાને સાક્ષાત મળ્યું જે ભગવાનનું સ્વરૂપ તેને સદા દિવ્ય સાકાર અવતારનું કારણ અવતારી એવું જાણવું, જો એમ ન જાણે અને નિરાકાર જાણે અને બીજા અવતાર જેવા જાણે તો એનો દ્રોહ કર્યો કહેવાય. જે અહીંયા આગળ કણિકા વાત નંબર 1માં છે કે બીજા અવતાર જેવા જાણે તો દ્રોહ કર્યો કહેવાય, એ મધ્યના 9માની વાત છે કે બીજા જેવા જાણે તો દ્રોહ કર્યો કહેવાય. જેને આવી દ્રઢ ઉપાસના હોય એને મૃત્યુનો ભય ટળી જાય. મહારાજ કે ચાર પ્રકારના હરિભક્તો એને મૃત્યુનો ભય નાશ પામે છે, એક વિશ્વાસી, બીજો જ્ઞાની, ત્રીજો સુરવીર ને ચોથો પ્રીતિવાળો. પ્રીતિવાળો જે છે એને પતિવ્રતાનું અંગ છે. જેમ પતિવ્રતા સ્ત્રી હોય તેને પોતાના પતિ વિના બીજે ઠેકાણે વૃત્તિ ડોલે નહીં, એક પોતાના એ જ પ્રીતિ રાખે, તેમ ભગવાનનો ભક્ત પતિવ્રતાની પેઠે પોતાના પતિ એવા જે ભગવાન તેને વિશે જ પ્રીતિ રાખે, માટે પોતાને કૃતાર્થપણું માને અને તેને મૃત્યુનો ભય લેશ માત્ર પણ હોય નહીં. આ વાત અહીંયા આગળ આપણને સરસ મજાની આ કણિકાની અંદર પૂજ્યપાદ ગુરુજીએ સમજાવી છે. નિષ્કુળન પણ કેફ જે છે એ ભક્ત ચિંતામણીના 102 પ્રકરણમાં છે, એ કડિયો ગાય. આપણે આ કણિકા એની વાત નંબર આ 1 નહીં પૂર્ણ કરીશું, છેલ્લે આ કડી ગાઈ લઈએ સંગીત સાથે. પણ જીયા લગે પ્રાણ રહેશે જે બા સહજાનંદ કહેશે, પણ જીયા લગે શ્રુતિ ભગત એસે, તે હવે ના કહે બેજો કેમ પડી આઠ અંતર માયમ, જોઈને ગાઓ એમ કાન નહીં સુને બીજો ઉચ્ચાર, નેત્ર નહીં બીજો આકાર, સ્વામિનારાયણ સિવાય સાંભળવું નહીં ને સ્વામિનારાયણ સિવાય કઈ જોવું નહીં. ત્વચા નહીં કરે બેટા બીજાની, નાસા નહીં લે સુગંધ નાની, ત્વચા નહીં કરે ચામડી સહજાનંદ સિવાય કઈ સ્પર્શ નહીં કરે, નાસા નહીં લે સુગંધ નાની, મન નહીં કરે મન ન અન્ય, બુદ્ધિ નહીં કરે નિશ્ચય હરિવે, મન નહીં કરે મનન અન્ય, બુદ્ધિ નહીં કરે નિશ્ચય હરિવિના, ચેતના ચિંતાવે બેજે વાત અહંકાર હું હરિનો સાક્ષાત, ના ચિંતવે બીજી વાત અહંકાર હું હરિનો સાક્ષાત, નહીં નામે અન્ય ને પાય હૃદય બેજો ધ્યાન નહીં ધરાય, શિષ નહીં સિવાય બીજું ધ્યાન નહીં, હૃદય બીજો ધ્યાન નહીં ધરાય, કર નહીં જો તે અન્ય ને આગે બીજે પંથે નહીં ચલાય પાગે, કર નહીં જો તે અન્ય ને
બીજે પંથે ન ચલાય પાગે એ માટે જ્યાં લગી રહે તન શ્વાસ તજો નહીં ત્યાં લગી એ અધ્યાસ માટે જ્યાં લગી રહે તન શ્વાસ તજો નહીં હરે ગુણ ગાતા છોટે તન તેમાં મગન છે મારું મન હરે ગુણ ગાતા છોટે રે તન તેમાં મગન છે મારું મન હરે ગુણ ગાતા છોટે આ તન તેમાં મગન છે મારું મન હરે ગુણ ગાતા છૂટે આ તન તેમાં મગન છે મારું અમાન પણ જીયા લગી પ્રાણ રહેશે જીવા સ્વામી સહજાનંદ કેસે પણ જીયા લગી પ્રાણ રહેશે જીવા સ્વામી સહજાનંદ કેસે 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 શ્રી ઘનશ્યામ મહારાજ જય શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ નીલકંઠમ વજે શ્રી ઘનશ્યામ મહારાજની જય.